नमो भीतरागाय नमो अरिहंतार्णम नमो सिद्धार्णम नमो आयरियाणम नमो वत्सायाणम नमो लोए सब साहुनम ऐसो पंच नमुक्कारो सव पावप्पणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ने साक्षी है, वर्तमाने महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। जगत भरना आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। जगत भरना संत पुरुषों नु योग बल जगत भरना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी अम सौ महात्माओने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो। जगतना सर्व जीवो मोक्ष ने पामो। जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। जय सच्चिदानंद। सामान्य रीते दरेक व्यक्ति पोताना जीवन नी अंदर थी सुख खोलवा माटे प्रयत्न करे छे। आखी जिंदगी प्रयत्न करवा छता पोतानी मनगमती वस्तुओ मनगमती व्यक्तिओ संजोगो आ बधु प्राप्त करवा छता पण सुख मळतो नथी। कारण शू छे? भगवान कहे छे वस्तुमां सुख आपवानो स्वभाव न होय અને આપણે વસ્તુમાંથી સુખ જોઈએ। વ્યક્તિમાં સુખ આપવાનો સ્વભાવ ન હોય વ્યક્તિમાંથી સુખ જોઈએ કેવી રીતે મળે? સ્વભાવ જ નથી। શું નથી? વ્યક્તિમાં સુખ આપવાનો સ્વભાવ નથી કે વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી?
માત્ર હિસાબ છે. શું છે? વ્યક્તિ કે વસ્તુ સાથે આપણા ગમતા કે ના ગમતા ખાલી શું છે? હિસાબો છે. એમાં સુખ નથી. ગમતા સંજોગો છે તો સુખ નથી, ના ગમતા સંજોગોમાં પણ સુખ નથી. કારણ કે જ્ઞાની શું કહે છે કે તમારી જે ઈચ્છા છે એ ઈચ્છા પૂરી થાય એને તમે સુખ માનો છો. શું માનો છો? મારે અમુક વસ્તુ ખાવી છે, મને મળી ગઈ, તમે એને સુખ માનો છો. શું માનો છો? એ જ વસ્તુ બીજાને મળે સુખ નથી લાગતું. પણ સુખ તો છે જ નહીં. જો સુખ હોય તો બધાને લાગવું જોઈએ ને. એક વ્યક્તિને લાખ રૂપિયા આપો તો એને આનંદ થઈ જાય, બીજી વ્યક્તિને લાખ રૂપિયા આપો તેને કોઈ આનંદ પણ નહીં અને શોકે નહીં, કારણ કે એની ઈચ્છા નથી. શું નથી? એટલે વસ્તુમાંથી તો સુખ આવતું જ નથી, અને જે સુખ લાગે છે એ ઈચ્છા પૂર્તિને આપણે સુખ માનીએ છીએ. શું માનીએ છીએ? બરાબર છે. પણ વસ્તુમાં તો સુખ આપવાનો સ્વભાવ, એટલે આપણી માન્યતા ખોટી છે કે વસ્તુમાંથી સુખ મળે છે. આપણી માન્યતા શું છે? વસ્તુમાંથી સુખ મળે છે, વ્યક્તિમાંથી સુખ મળે છે, એ માન્યતા ખોટી છે. કોઈ વ્યક્તિમાંથી સુખ મળતું એવું માનીએ તો પછી કોઈ દુઃખ ના આપે, પણ એવું બનતું? આ તો હિસાબ છે કર્મના. આજે ગમતા સંજોગ હોય ને કાલે ના ગમતા સંજોગ હોય, ત્યારે ત્યાં જ્ઞાની પુરુષ કે છે કે સુખની આપણી જે માન્યતા છે કે આ જગતમાંથી મળશે મને સુખ, ત્યાં જ્ઞાની પુરુષ કે છે આ જગતની અંદર કોઈ પણ સત્તા સંપત્તિ સંબંધોની અંદર સુખનો અંશ નથી. શું નથી? માટે ખોળો છો તમે, પ્રયત્ન કરો છો, પણ નિરર્થક છે. શું છે? જે જે વસ્તુઓ માટે આપણે અનાદિ કાળથી અનાદિ અવતારોથી આ પાંચ ઇન્દ્રિયોને ગમે એટલા માટે, અને પાંચ ઇન્દ્રિયોને ગમે એટલે મને સુખ લાગે એવું મને ફીલ થાય, શું થાય, એના માટે બહુ પ્રયત્ન કરે આપણે, છતાંય કોઈ અવતારમાં સુખ મળ્યું ઈચ્છા પૂરી થઈ તો પણ સુખ નથી મળ્યું. કારણ કે એક પતિ ને બીજી, એટલે ઈચ્છા પૂર્તિ એ સુખ નથી. ઈચ્છા પૂર્તિ એ પ્રગટ ઈચ્છા ને પ્રગટ અગ્નિ કીધું જ્ઞાની પુરુષે. શું કીધું? ઈચ્છા એ જ પ્રગટ અગ્નિ છે. એ અગ્નિ ઓલવાય એને આપણે સુખ માનીએ છીએ. શું માનીએ છીએ? મને ભૂખ લાગી હોય અને મને ખાવા મળે તો મને શું લાગે? પણ જેને ખાધું એને ખાવા આપો તો, એટલે સાબિત થયું કે ખાવામાં તો સુખ નથી, ઈચ્છા પૂર્તિમાં સુખ છે. શું છે? હું થાકી ગયો હોય અને કોઈ કે લો ખુરશીમાં બેસો, તમને થાય કે હાસ. પણ જે 12 કલાક બેઠો અને ફેરતી કો બેહો તો, તો ખુરશીમાં બેસવાથી ક્યાં સુખ મળે છે? સમજાય છે? એટલે એક પ્રકારની માણસની જે પરિસ્થિતિ છે. એક ભાઈ એવું કીધું કે ભાઈ આપણે ખાઈએ છે તો આપણને સુખનો અહેસાસ થાય છે ને એમ, પૈસા પ્રાપ્ત કરીએ તો સુખનો અહેસાસ થાય છે ને આપણે એમ, સારા કપડાં પહેરીએ તો આપણને સુખનો અહેસાસ થાય છે ને એમ. કારણ કે સુખનો અહેસાસ નથી, એ તમારી દુઃખની, એ તમારી ઈચ્છાનો એન્ડ, ઈચ્છા પૂર્તિ સિવાય બીજું કશું નથી. કોઈ પણ ક્રિયાનો એન્ડ એવો આવે છે કે જેમાં તમારું ધાર્યું થયું તમને સુખ લાગે છે. આ ડોક્ટર આપણે માદા પડીએ બરાબર છે અને દવા આપે અને માદગી મટી જાય, એને શું કહેવાય ને? કારણ કે દુઃખનો અંત આવ્યો ને, પણ એ સુખ તમારા દુઃખનો એ ઉપાય કરે છે. શું કરે છે? એમ ઈચ્છા એ દુઃખ જ છે, ઈચ્છા એ પ્રગટ અગ્નિ છે. 22-23 વર્ષનો છોકરો હોય કે છોકરી હોય,
युवान अने अंदर लग्न नी तलब लागी होय तारे नी केवी इच्छा होय प्राप्त करवा माटे छोकरो के छोकरी प्राप्त करवा माटे समझाय छे ने ए अंदर बराबर हड़गेलू होय वर्ष बे वर्ष छ महीना जे कई होय हिसाब एनो पछी जारे ए इच्छा पूरी थाय त्रण थके हास पण जे पहिनेला छे ने तो पूछो એટલે આ ઈચ્છા પૂર્તિને આપણે સુખ માનીએ છીએ ત્યારે ભગવાન કે છે હે જીવ સુખ એ તારો સ્વભાવ છે શું છે એ સુખનો આરોપ તું જે ઉપર કરે છે અજ્ઞાનતાથી સુખ એ તારો સ્વભાવ છે પણ તું તારા સ્વભાવને ભૂલી ગયો છું માટે તું જે વસ્તુ પર આરોપ કરીશ કે આમાં સુખ છે એ તને મળશે તો તને સુખ લાગશે કારણ કે આરોપ તારો છે ને તારી અંદર રહેલા સુખનો આરોપ તું સેના ઉપર કરે છે એ વસ્તુ ઉપર હવે એ વસ્તુ પ્રાપ્ત થાય તો તને શું લાગે છે પણ સુખ તો અંદર છે સમજાય છે તમે એવું કહ્યું કે તમારી અંદર રહેલા સુખનો આરોપ પણ પેલા પર કરો છો હા એ ક્લિયર કરો એટલે માન્યતાથી એના ઉપર આરોપ પણ કરો છો શું કરો છો પોતાની અંદર મેલા સુખનો આરોપ પણ કેવી રીતે કહેવાય કહું કહું બેસી જાઓ હું પોતે સ્વભાવથી અનંત સુખ વાળો છું મારે અનંત સુખ વાળા થવાનું નથી પણ મને મારા સ્વરૂપનું અને મારા સ્વભાવનું મને ભાન નથી એટલે અજ્ઞાનતાએ કરીને હું જે વસ્તુ પર સુખનો આરોપણ કરું છું કે માને આમાંથી સુખ મળશે એ વસ્તુ મને પ્રાપ્ત થાય ત્યારે મને સુખ ભાસે છે પણ સુખ છે આ ઘડિયાળ હોય મને કોઈ ઘડિયાળ ગમી ગઈ કારણ કે સુખનો આરોપ છે કે આ ઘડિયાળ પહેરવાથી મને જોવી બહુ ગમે છે હાથમાં લાગ્યા પછી ઓર સુંદર લાગશે એ મારું આરોપણ છે શું છે અને એ વસ્તુ હું ખરીદી અને પહેરું ત્યારે મને આનંદ થશે કારણ કે આરોપ મારો છે પછી બીજો ભાઈબંધ જુએ ઘડિયાળને આવી ઉપાડી લાવ્યો કે છે ઘડિયાળ તો એક જ છે પણ એનો આરોપ અમાર સુખ નથી તેને લાગતું આરોપ નથી ને ઘડિયાળ તો એની જ છે ને મારો આરોપ છે તો મને સુખ લાગે છે એનો આરોપ નથી તો એને સુખ લાગતું પણ હકીકતમાં ઘડિયાળમાં તો સુખ છે આપણો આરોપ છે આરોપ કરનારો જો ના હોય તો સુખ અનુભવે કોણ આરોપ કરનાર ના હોય તો સુખ કોણ અનુભવે એટલે અંદર સુખ છે શું કીધું શાશ્વત સુખ છે કેવું છે પરમેનન્ટ સુખ છે ખાલી દ્રષ્ટિ બદલવાની છે શું બદલવાની છે પણ અનાદિકાળથી જેમ જેમ વ્યવહાર રાશિમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આવ્યા ત્યારે દરેક ઇન્દ્રિયો જે આપણને પ્રાપ્ત થઈ એમાં બહારથી જ સુખ મેળવવા પ્રયત્ન કર્યો છે પણ એ વખતે સુખ કેવું હતું સંજ્ઞા રૂપે હતું કેવું હતું આહાર ભય મૈથુન નિંદ્રા આ ચાર પ્રકારની ક્રિયાઓથી આપણું જીવન ચાલતું હતું મનુષ્યના પહેલા ભવોની વાત કરું છું મનુષ્યમાં આવ્યા એટલે એડિશનલ બુદ્ધિ મળી એટલે સુખની વ્યાખ્યા હવે બદલાઈ પહેલા જે સુખની વ્યાખ્યા હતી એ નેસેસિટી હતી શું હતી જરૂરિયાત મારે ખાવા જોયું છે ખાવા મળી જાય ને કૂતરાને પછી પતી ગયું ઊંઘી જાય આખો દિવસ હાજે મળશે કે નહીં એની ચિંતા અને આપણે આખા વર્ષનું ભર્યું હોય ખાવાનું તોય કારણ કે બુદ્ધિ ને આખા વર્ષનું ખાવાનું ઘરમાં હોય તો કાલે શું થશે અને કૂતરાને હવાનો રોટલો મળી ગયો એટલે ઊંઘી જાય હાજે મળશે એની ચિંતા સમજાય છે કેમ કે એની પાસે કેટલી બુદ્ધિ છે લિમિટેડ આહાર ભય મૈથુન નિંદ્રા પૂરતી એની પાસે અનલિમિટેડ બુદ્ધિ વિચારવાની નથી કે ચલો ભાઈ હવે મોંઘવારી વધવાની છે વરસાદ પડ્યો નથી અનાજ નહીં પાકે લોકો મને નહીં આપે તો હું 10-15 રોટલા ભેગા કરીને મૂકી રાખું પછી એક એક ખાઈશ એવું એ કરે કારણ કે એની પાસે એવી બુદ્ધિ મનુષ્ય પાસે છે એવી બુદ્ધિ આમાં જે ઈચ્છા બુદ્ધિ
બુદ્ધિ જે છે એ શું છે? બુદ્ધિ એ જ અજ્ઞાન છે. શું છે? બહારથી કોઈ પણ વસ્તુ માટે સુખ મેળવવાની વૃત્તિ, સંગ્રહ કરવાની વૃત્તિ, ખ્યાલ આવ્યો? એમાંથી માન મેળવવાની વૃત્તિ, ખ્યાલ આવ્યો ને? પોતાનું સ્ટેટસ, સંપત્તિ ભેગી કરવાની વૃત્તિ, પોતાને સારી વસ્તુ પહેરવાની, ખાવાની, ઓઢવાની, આ બધું મળવાથી મને સુખ મળશે, આ બધી વૃત્તિઓ છે. એ વૃત્તિ શું બતાડે છે? એ તમારી સ્વતંત્રતા બતાવે છે કે પરતંત્રતા બતાવે છે? તમે એમ કહો કે સારા કપડાં પહેરવાથી મને આનંદ થાય છે એવી તમારી માન્યતા છે, એ તમારી સ્વતંત્રતા બતાવે છે કે પરતંત્રતા? તો પરતંત્રતામાં સુખ હોય? મનુષ્યને કોઈ એમ કહે કે ભાઈ આ એક પાંજરું બનાવીશું આપણે 10x10 ફૂટનું, પણ સોનાનું બનાવીશું. કેવું બનાવીશું? અને અંદર થારી વાડકા ચાંદીના મૂકીશું. તો માણસ રે? કારણ કે બંધન કોઈને ગમતું, પણ આ બંધન લાગતું, આ બંધન છે પણ લાગતું, કારણ કે અજ્ઞાનતા. હે? એટલે આ સંસાર, એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો હમણાં જ, 2 દિવસ પહેલા જ. ભણેલા ગણેલા ભાઈ છે, ઇન્ટેલિજન્ટ છે, પણ હોય દરેકની લાઈફ સ્ટાઇલ જેવી હોય, જેવા હિસાબ હોય એવા પ્રશ્ન હોય એને. તે એક મારા મિત્ર હતા, એને લઈને આવ્યા. પછી એને પૂછ્યું કે ભાઈ તમે એમને મળો અને કે તમારા પ્રશ્ન હોય તો 2-4 પૂછો. કે છે ફર્સ્ટ ટાઈમ મને મળવા આવ્યા. એટલે પેલા ભાઈ કે સ્વામીજી મારે તો પ્રશ્ન જ પ્રશ્ન છે. શું કે છે? ઢગલે બંધ પ્રશ્ન છે. કે છે કયા પૂછું, શું પૂછું એ જ ખ્યાલ નથી આવતું. મેં કીધું ભાઈ તમારા પ્રશ્નો ભલે અનેક હોય કે અનંત હોય, પણ મારો જવાબ તો એક જ લીટીમાં છે. શું કીધું? તમારા પ્રશ્ન અનેક હોય કે અનંત હોય, પણ મારો જવાબ શું છે? એક જ લીટીમાં છે. અને જવાબ આપતા પહેલા હું દાખલો આપું છું. શું આપું છું? પછી જવાબ આપું તમને, તમારા પ્રશ્નનો જવાબ પછી આપું. મેં કીધું માથાના વાળ 1 લાખ હોય કે 10 લાખ હોય? શું કીધું? વાંકા ચૂકા હોય, લાંબા ટૂંકા હોય, સમજાય છે, ગમે તેવા હોય, પણ 10 લાખ વાળને પણ સીધા કરવા માટે કાંસકો તો એક જ જોઈએ. ના સમજાવ્યું? 10 લાખ કાંસકા ના જોઈએ, એક જ કાંસકો જોઈએ. એમ તમામ પ્રશ્નોનું સમાધાન એક જ શબ્દમાં છે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ હુ એમ આઈ. એ જાણ્યું એ બધા પ્રશ્નોનું. હવે તમને એમ લાગે બુદ્ધિશાળી માણસને, ભાઈ હું કોણ છું એ જાણવાથી પ્રશ્નોનું સમાધાન કઈ રીતે થાય? એવું બુદ્ધિ બતાવે આપણને, ત્યારે તરત જ જ્ઞાની કે છે પ્રશ્ન તને છે કે ચંદુભાઈ ને છે, અને તું કોણ છું? તો ભાઈ તારે પ્રશ્ન છે, એટલે બધા પ્રશ્નનું સમાધાન આવી ગયું ને? ના સમજ્યા? હા, એ ક્લિયર કરો. એટલે ચંદુભાઈ છું તો પ્રશ્ન જ છે. શું છે? શુદ્ધાત્મા છું તો તને નથી પ્રશ્ન, ચંદુભાઈ ને છે, પણ તું ચંદુભાઈ? તો બધા પ્રશ્નોનું સમાધાન. પછી ખોલવાની જરૂર? એટલે એ ભાઈએ પ્રશ્ન પૂછ્યો, પણ ચંદુભાઈ ના પ્રશ્ન નું શું? બુદ્ધિશાળી માણસ હતો ને, ચાર્ટર એકાઉન્ટન્ટ હતો, બુદ્ધિશાળી, એટલે એ આર્ગ્યુમેન્ટ તો કરે જ ને. મને ગમે કોઈ માણસ નિખાલસ આર્ગ્યુમેન્ટ કરે ને, મને બહુ ગમે. એના નિમિત્તે જવાબે એવા જ નિખાલસ નીકળે, કારણ કે અમારે તો વિચારીને આપવાનો હોય નહીં, આગળ કોઈ આપે છે કે નહીં એવું જોવાનું હોય નહીં. અમારું દર્શન છે કે અમે કહીએ છીએ. એ પેલા કે પણ ચંદુભાઈના પ્રશ્નનું શું? મેં કહું ચંદુભાઈના પ્રશ્નનો ઉકેલ એ આપણે લાવવાનો નથી, એ તો કુદરત લાવે છે. ચંદુભાઈને જન્મ પણ કુદરતે આપ્યો છે, જીવન પણ કુદરતી સત્તાથી ચાલે છે, અને મૃત્યુ પણ કોણ લાવવાનું છે? માટે ચંદુભાઈએ કોઈ પ્રશ્નનો નિકાલ લાવવાનો, કુદરત જ એનો નિકાલ લાવશે. જન્મ, જીવન અને મૃત્યુ
તેને અવસ્થાઓ કોણ લાવવાનું છે? કુદરત. ને જીવનની અંદર રહેલી ગમતી ના ગમતી પાપ પુણ્યની કર્મને આધીન રહેલી અવસ્થાઓ ના પરિણામ પણ કોણ આપશે? જેને આપણે વ્યવસ્થિત શક્તિ કહીએ, કુદરતી કાનૂન કહીએ, કર્મ ફળ કહીએ, એ પ્રશ્ન જ નથી. અને પ્રશ્ન લાગે છે આપણને આપણા જીવનમાં એનું કારણ શું છે? લાઈક અને ડિસલાઈક શું છે? ભગવાને કીધું કે ભાઈ આ ગમતું ના ગમતું દ્રષ્ટિમાંથી નીકળી જાય ને તો પ્રશ્ન ના રહે. શું કીધું? લાઈક એન્ડ ડિસલાઈક જો ના રહે તો પ્રશ્ન રહે. તારે કહે છે કે જ્ઞાની એટલે કહે છે કે આ જગતમાં ચોઈસ વાળો માણસ વધારે દુખી થાય. જેને ચોઈસ નથી તે સરળ કહેવાય, સહજ કહેવાય, એડજસ્ટેબલ કહેવાય. કેવો કહેવાય? સમજાય છે? પણ જો ચોઈસ હોય અને ચોઈસ ના મળે તો એને ચેન પડે? આપણે આવા મોટા ઘરોમાં રહેતા હોય, એર કન્ડિશન ઘરોમાં રહેતા હોય, અને પછી કોક વાર ગામડામાં જવાનું આવ્યું અને લાઈટો બંધ થઈ ગઈ, અને પછી રસ્તામાં જ હોઈએ આપણે અને કોઈ ઝૂંપડીમાં રહેવાનું થાય તો આપણને લાગે કે આવી આ ઝૂંપડી, આ ખુલ્લી ઝૂંપડી, બહાર બધું ગંદકી છે, મચ્છર આવે, આ કેમનું ઊંઘાય. પણ એ ઝૂંપડીમાં રહેનારો ગદગદ ઊંઘી ગયો હોય કેવો? ને આપણે પાંચ ફેરવા કરીએ. એટલે હા કે છે ગમતું ના ગમતું ના કરો, આ હિસાબ છે. શું છે? અને જવા માટે આવ્યો છે, આવવા માટે નહીં. શેના માટે આવ્યો છે? તમે શું કહો છો? હિસાબ આવ્યો. જ્ઞાની કે આવ્યો નહીં, ગયો અથવા તો જઈ રહ્યો છે. દ્રષ્ટિ બદલો. શું કે છે દાદા? કે અમને ફ્રેક્ચર થયું ને ત્યારે બધા પછી પૂછવા આવ્યા કે દાદાજી શું થયું, ક્યારે ફ્રેક્ચર થયું, કેવી રીતે થયું? સમજાય છે દાદા? કે ફ્રેક્ચર તો ગઈકાલે સાંજના 4 વાગે થયું, અત્યારે તો મટવાની શરૂઆત છે. હવે શું છે? ફ્રેક્ચર થયું નથી, હવે મટી રહ્યું છે. શું છે? એનું સફરિંગ ઓછું થઈ રહ્યું છે, વધતું. એનું જે આયુષ્ય છે ફ્રેક્ચરના દુઃખ ભોગવવાનું એ ઘટી રહ્યું છે, પણ વધી રહ્યું. અને ત્યાં કુદરતી ક્રમમાં છે. કેવું છે? આપણે કઈ ધક્કો મરવા દુઃખ જાય એના સ્વભાવથી જઈ રહ્યું છે. કેવું છે? આપણે એને કાઢવાનું જઈ જ રહ્યું છે. ગમતા સંજોગો પણ જઈ રહ્યા છે અને ના ગમતા સંજોગો પણ. એ જઈ રહેલા સંજોગોને આપણે વેદીએ છે કઈ રીતે? કે આવી રહ્યા છે એવું માનીને, અથવા તો આયા એવું માનીને. એક ભાઈને મેં કીધેલું કે માણસ 3 પ્રકારના દુઃખ ભોગવે છે. એટલે પેલો કે દુઃખના પ્રકાર હોય કોઈ દિવસ? શું કહે છે? 3 પ્રકારના દુઃખ ભોગવે છે. એ કે 3 પ્રકારના કહે છે, દુઃખ એટલે દુઃખ કહેવાય કે છે. ને કોના પણ પ્રકાર 3 છે. દુઃખ એને દુઃખ કહેવાય બરાબર છે, પણ પ્રકાર 3 છે. તો કે કયા કયા પ્રકાર? મેં કોઈ એક તો દુઃખ આવવાનું છે એનું દુઃખ ના સમજાયું. આવ્યું નથી, આવવાનું છે. સમજાય છે? પેઢી બંધ થઈ જશે તો, મને એક્સિડન્ટ થશે તો, મેં કોઈને માલ આપ્યો છે પૈસા પાછા નહીં આવે તો. એટલે આવ્યું નથી પણ આવશે એનું અત્યારે દુઃખ ભોગવીએ છીએ. નંબર 1. નંબર 2, જ્યારે દુઃખ આવે ત્યારે ભોગવે છે. શું કીધું? તમને લાગે પણ ત્રીજું કયું? તારે કે સુખ જાય ત્યારે દુઃખ ના સમજાયું. ના સમજાયું ને કે સાહેબ શું વાત કરીએ, બાળપણમાં જે મજા કરી એ તો હવે દિવસો ગયા, આ ગયા પછી દુઃખ પાછું. કારણ કે સમજાય છે? 3 રીતે ભોગવે છે. કેવું? મારી વાત બધાને ગળે ઉતરે છે કે નથી ઉતરતી? બહુ સમજવા જેવું છે. જીવન હળવું ફૂલ બનાવો. કેવું બનાવો? ભારે ખમ ના કરી નાખો. સંજોગો ભલે ગમતા ના ગમતા હોય. દાદા ભગવાન બહુ સરસ કહેતા હતા, આ દુનિયામાં કોઈ નવરું નથી આપણને જોવા માટે. દરેક પોતપોતાના પ્રશ્નોમાં જ ઊંડા ઉતરેલા છે. શું કીધું?
માટે આ જગતમાં કોઈનાથી ભો ભડકાટ રાખવા જેવો કોઈ જોશે તો શું કેવું લાગશે? દાદા કે નથી કોઈ જોવા નવરું, એ એના ઉપાધિમાંથી બહાર નીકળે તારે તને જુએ ને, એની પાર વગરની ઉપાધિ છે, તમને ક્યાં જુએ? પણ ભડકાટ, કારણ કે આપણે સોસાયટીમાં રહીએ છીએ, શું રહીએ છીએ, એટલે આપણને માનો કે ખોટ આવી હોય ને તો આમ બહાર નીકળીને જરા એને આમ ડિપ્રેશન જેવું લાગે કે કોઈ મને પૂછે તો, સમજાય છે? ખોટ તો ધંધામાં આવી છે, પણ એને પૂછશે કોઈ કે મને બહાર પૂછશે તો કેવું લાગશે, હું શું જવાબ આપીશ? એટલે માણસ ભયથી પ્રાપ્ત સંજોગોને ભોગવી શકતો, આપણા જ ઘરનું ખાવાનું, આપણા જ ઘરનું પીવાનું, આપણા જ ઘરમાં રહેવાનું, આપણી જ મહેનતના પૈસાથી ખાવાનું, છતાંય ભય 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 ભયમાં જીવ જીવી રહ્યો છે. કોઈનું ઉછીનું લઈ આવ્યા હોય, કોઈનું પડાઈ લીધું હોય તો બરાબર છે, પણ આ માણસના જીવન જીવવાની એક સાયકોલોજી, નેગેટિવ સાયકોલોજી, એને શાંતિથી જીવવા દેતું. એટલે જીવન જીવન એવું જીવો, એટલે જ્ઞાની એવું સરસ કીધું, જ્ઞાની પુરુષે, કે આપણે આ મન વચન કાયાથી જીવન જીવીએ છીએ એને જીવન કહેવાતું નથી, એને મરણ કહેવાય છે. શું કહેવાય છે? જે શ્વાસોશ્વાસથી જીવન ચાલે છે ને આ મન વચન કાયા, એને જ્ઞાનીઓએ જીવન નથી કહ્યું, એને સંસારીઓએ જીવન કીધું. કોને કીધું? અજ્ઞાનીઓએ એને જીવન કીધું. એ જીવન નથી, એ તો મરણ છે. તમે જાગો કે ઊંઘો, તમારું આયુષ્ય ખલાસ થાય જ ના. સમજાય છે? ઊંઘી જાવ તોય ઓછું થાય કે ના થાય? સુખ ભોગવું તોય ઓછું થાય ને દુઃખ ભોગવું તોય. દુનિયાભરમાં ફરીએ પણ આયુષ્ય શું થાય? એટલે આપણે મરી જ રહ્યા છે. શું છે? એને જ્ઞાની પુરુષોએ જીવન કહ્યું, એ અજ્ઞાનીની ભાષામાં જીવન છે. તો કે ભગવાન તો જીવન કોણે કહેવાય? તો કે જીવન તો જીવતું હોય, એ મરી રહેલું ના હોય. તો ભગવાન જીવતું જીવન કહ્યું તો કે તું અંદર જે અત્યારે નવું ચિત્રામણ કરે છે ને, નવી પ્રતિષ્ઠા, નવા ભાવ, એ તારું જીવન છે, કારણ કે એ તારી આવતીકાલ છે. શું છે? એ જીવન છે, એ તારી આવતીકાલ છે. માટે સમજાય છે? એટલે જૈન પરિભાષામાં એવું કહેવાય કે બંધ સમયે ચિત્ત ચેતી એ ઉદયસો સંતાપ. જયારે કર્મ બાંધે ને તારે જાગ્રત રહેવાનું છે, પછી ભોગવવાનું આવે તારે રડવાની ક્યાં જરૂર છે? હવે બાંધતી વખતે વિચાર, એટલે એ આપણું જે જીવન છે ત્યાં અવેર રહેવાની જરૂર છે. માટે જ્ઞાની પુરુષ કે ગમે તેવા સંજોગો આવે પણ ભાવ ના બગાડીશ. શું કીધું? ગમે તેવા દુઃખના સંજોગ આવે, ગમે તેવો વાકો સંજોગ આવે, ગમે તેવી વાકી વ્યક્તિ મળે, ગમે તેવા ભારે હિસાબો ઉકલે આપણા, પણ તો હે ભગવાન એને સદબુદ્ધિ આપજે અને મને સંભાવે નિકાલ કરવાની, એનું અહિત થાય એવું ના વિચારશો. કુદરત કહે છે તમે જેવું વિચારો છો ને એવું તમને મળે છે. ધ વર્લ્ડ ઇઝ અ એકો, દુનિયા એ તમારો પડઘો છે. શું છે? તમે કુવામાં બોલો કે તું ચોર છું તો એ શું બોલે? પડઘો કેવો પડે? હવે બોલવું તો ગમે પણ સાંભળવું ગમે આપણને? આપણે કુવામાં બોલીએ કે તું ચોર છે તો બોલવું તો ગમે આપણને કે તું ચોર છે, પણ કુવો શું કહે? તું ચોર છે તો સાંભળવું ગમે? એટલે દુનિયા આપણો પડઘો છે. એટલે આપણે કે તું રાજા છે તો એ શું કહે? એટલે કોઈનું અહિત ના ઈચ્છું કોઈ પણ સંજોગોમાં. અંદર જે સર્જન કરીએ છીએ એમાં આટલી ભૂલ નહીં કરવાની, કોઈ પણ પ્રકારની વ્યક્તિ માટે કોઈ નેગેટિવ ભાવ નહીં કરવાનો, ભલે પોઝિટિવ ના થાય તો વાંધો નહીં, કારણ કે તમારો નેગેટિવ ભાવ એ જ તમને નેગેટિવ રૂપે આવશે. આ જગત ચમત્કાર નથી, જગત આપણી જ એક્ઝામનું રિઝલ્ટ છે. શું છે? આ જે જીવન છે ને એ ગયા અવતારની એક્ઝામનું રિઝલ્ટ છે.
એટલે જન્મ્યા એટલે માતા પિતા નહીં ખોળવાના, મળી જ જાય આપણે તૈયાર, ભાઈ બેન બધું મળી જાય, ઘર ધર્મ પડોશી ગામ બધું તૈયાર મળે, કારણ કે રિઝલ્ટ છે, રિઝલ્ટમાં મહેનત હોય. ત્યારે ભગવાન કે રિઝલ્ટ ક્યારે આવ્યું, એક્ઝામ આપ્યા વગર આવ્યું, તો આ જન્મતાની સાથે બધું મળ્યું કેમ, તો કે ગયા અવતારમાં એક્ઝામ ને આ અવતારમાં. એટલે જન્મથી મોત સુધી જીવ, જન્મથી મોત સુધી જીવ પોતાના મન વચન કાયાથી જે કઈ પણ કરે છે એ રિઝલ્ટ છે. ત્યાં એક્ઝામ, એક્ઝામ તો અંદર છે, જેને આપણે ભાવ કહીએ છીએ, જેવો ભાવ તેવો, જેવી મતિ એવી, જેવી ક્રિયા એવી ગતિ, કોઈ શાસ્ત્રમાં લખેલું સમજાય છે, ભાવની કિંમત છે. એટલે આ બધી વસ્તુઓ આપણા જીવન જે જીવી રહ્યા છે અંદર જાગૃતિમાં હોવી જોઈએ, ગમે તેવા સંજોગો આવે. એટલે દુઃખ આપે, આપણે બસમાં ગયા ને બે જણની સીટ છે, બરાબર છે, હવે પેલા 50% ની જગ્યાએ 65% સીટ રોકી લીધી, શું લીધી, હવે આપણે શું કરીએ, મોડું બગાડીએ પેલાને જોઈને, પણ ફાયદો શું આપણને. ભગવાન એને સદબુદ્ધિ આપજો અને મને સંભાળવા નિકાલ કરવાની શક્તિ આપજો, કારણ કે મોડું બગાડવાથી, ભાવ બગાડવાથી સંજોગ બદલાવાનો છે, તો પછી નવી ખોટ શું કામ ખાઈ, એક ખોટ તો ખાઈ રહ્યા છે આપણે, જે ગયા અવતારની એક્ઝામની ખોટ ખાઈ રહ્યા છે, બીજી ખોટ શું કામ ખાવાની જરૂર. જ્ઞાનીઓને એક જ ખોટ હોય, અજ્ઞાનીને બે ખોટ હોય, શું કીધું, જૂની ખોટ તો અત્યારે ઉકલે અને નવી પાછી, અને જ્ઞાનીને એક ખોટ તો હોય, એ ફરજિયાત છે, શું છે, નવી ખોટનું, નવી ખોટનું ભંડાણ કરે. આવું જ્ઞાની કેવી અદભુત દશા, એ જ્ઞાની પદ એ કોઈની મોનોપોલી છે, જ્ઞાની પદ એ મોનોપોલી છે કોઈ નહીં, જે જ્ઞાન વાપરે જે સમય એ સમયનો એ જ્ઞાની, સમજાય છે, જ્ઞાન હોવું જોઈએ, એનો ઉપયોગ જ્યારે પણ કરે ત્યારે જ્ઞાની કહેવાય, સમજાય છે. પણ આપણો જે સમાજ છે, સોસાયટી, હમણાં એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, બરોડાના મહાત્મા છે, બહુ જૂના મહાત્મા છે, હું એમને જોઈ ઓળખતો હતો, પણ પહેલી વખત મારા ઉપર ફોન આવ્યો એનો, હશે 75-80 વર્ષની ઉંમર હશે એમ, દાદા ભગવાન વખતના, તો કોઈની પાસેથી નંબર લઈને મને વાત કરી કે તમે ઘણા ટાઈમથી દેખાતા નથી, આમ તેમ ક્યારેક ક્યારેક સત્સંગમાં આવો છો, તમને ગમે છે. એને એક પ્રશ્ન મને પૂછ્યો, મને કે કમલેશ આનંદજી, તમે સત્સંગ કરો, મેં તમારી કેસેટ સાંભળી, કે છે, શું કે છે, એક મહાત્માના ઘેર મેં તમારી કેસેટ સાંભળી, એમાં તમે એવું કહો છો કે મને જાતે અનુભવ થયો છે ને હું જે બોલું છું એ મારા અનુભવનું બોલું છું, તો કે આ તો જ્ઞાની બોલી શકે, શું કે છે, હા કે છે, આપતો પુત્ર ના બોલી શકે, શું કીધું, ના સમજાયું, આવું આપતો પુત્ર બોલી શકે નહીં, મેં કહું પણ એ તમારી દ્રષ્ટિમાં ખામી છે, શું કીધું, ખામી ક્યાં છે, આપણે વ્યવહાર જીવનની અંદર જન્મેલો છોકરો બાપ થાય તો આપણે એક્સેપ્ટ કરીએ કે ના કરીએ, બોલતા નથી બધા, કેમ કે ના તું છોકરો છું બાપ નહીં થવાનું, એવું કહીએ આપણે, બાપમાંથી દાયો થાય તો આપણે એક્સેપ્ટ કરીએ, અહીંયા આપતા પુત્રમાંથી જ્ઞાની થાય તો એક્સેપ્ટ કરીએ, એ કોની ભૂલ છે, દ્રષ્ટિની ભૂલ છે તમારી, માણસ પ્રગતિ કરે તો આનંદ થાય કે અફસોસ થાય. એટલે મેં કહું તમે બીબું નક્કી કરી નાખ્યું છે કે બસ આપતો પુત્ર એટલે આપતો પુત્ર, એ જ્ઞાની ના થાય બધી, પાછા શું કે તમારે પ્રગતિ કરવાની અને કરી તો કે એક્સેપ્ટ નહીં કરવાની, આ બે વસ્તુ ક્યાંથી હોય, સમજાય છે મારી વાત. એટલે આવા બધા પ્રશ્નો અમારી પાસે આવે, પણ અમારી પાસે જવાબો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, કેવા હોય, ગોળ ગોળ ના હોય, એ વિચાર કરે કે આ મેં પ્રશ્ન તો પૂછ્યો પણ જવાબ એપો એવો આપ્યો કે આપણી પાસે એનો કાઉન્ટર ક્વેશ્ચન છે. જૂના મહાત્મા છે, બહુ મારા કરતા જૂના મહાત્મા છે, એટલે 74-75 ના હશે. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે એ માણસની આવી
માણસ પોતે પોતાના જીવનની અંદર એક બીબા ઢાળ વ્યાખ્યા બનાવે છે. કેવી બીબા ઢાળ? એટલે પછી વ્યાખ્યામાં પોતે ખોવાઈ જાય છે. ભગવાન થવું એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ કરવો પ્રત્યેક વ્યક્તિનો અધિકાર છે. શું છે? રાઈટ છે. એ આપવાની વસ્તુ નથી કોઈ કે હું તમને રાઈટ આપું છું. ના, એ તમારો અધિકાર જ છે. બાય બર્થ તમારો અધિકાર છે. એઝ અ ક્રિચર તમારો અધિકાર છે. પણ જ્યારે વ્યક્તિ પ્રગતિ કરતી હોય ત્યારે માણસથી એક્સેપ્ટ ના થાય કે આ ભાઈ આપણે તો મેં એમને અહીંયા જોયા હતા, એ તો આવું કામ કરતા હતા. સમજાય છે? જ્ઞાની તરીકે એક્સેપ્ટ થાય નહીં. અને માટે જ્ઞાની પુરુષે કહ્યું છે કે જ્ઞાનીને અનુભવી જ્ઞાનીને ઓળખવા બહુ દુષ્કર છે. શાસ્ત્ર જ્ઞાનીને ઓળખવા સહેલા છે. શું કીધું? પરંપરાગત જ્ઞાનને વહન કરનારા જ્ઞાનીઓને ઓળખવા સહેલા છે, અનુભવી જ્ઞાનીને ઓળખવા સહેલા નથી. સમજાય છે? કારણ કે અનુભવી જ્ઞાની પુરુષનું લાઈફ જ અનુભવ હોય. શું છે? આ ક્રિયા અનુભવ ના હોય એનું. અને તમે ક્રિયા જુઓ. શું જુઓ? મોચી મોચીનું કામ કરતો હોય જ્ઞાની ના હોય. લુહાર લુહારનું કામ કરતો હોય તો જ્ઞાની ના હોઈ શકે. એ કામને ને જ્ઞાનને શું નિસ્બત છે? જ્ઞાન એ દ્રષ્ટિ છે. જ્ઞાન એ ક્રિયા નથી. જ્ઞાન એ અવસ્થા નથી. જ્ઞાન એ મન વચન કાયા નથી. જ્ઞાન એ નામ અને નામની માયા નથી. જ્ઞાન એ અનુભવ દશા છે. શું છે? એ કોઈ પણ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે. આપણે બધાને વાત કરીએ જ્ઞાન આપતી વખતે કે બધાને કેવળ જ્ઞાન થશે ને મોક્ષે જવાના છે. શું કીધું? જ્ઞાન આપીએ ત્યારે. પણ જો કોઈ કહે કે મને થઈ ગયું તો સ્વીકાર નહીં કરવાનો. ના, સમજાયું? બરાબર ને? એ અમે તમને કહીએ પણ તમારે નહીં કહેવાનું કે થઈ ગયો. તો પદવી તમારી વધી ગઈ અમારા કરતા. ના, સમજાયું? હા, આ વિટંબણા છે સમાજની. કોઈ પ્રગતિ કરે એને સ્વીકારી શકતા? પ્રગતિ કરે એવું ઈચ્છે ખરા, પણ થઈ જાય તો સ્વીકારે? આવી વાસ્તવિકતા છે. એટલે જીવન બહુ જીવન જયારે આપણે એટલે અમને આવા સંજોગો આવે ને ત્યારે અમને ખ્યાલ આવે કે લોકોની જોવાની દ્રષ્ટિ શું છે. અમને તકલીફ નથી જવાબ આપવામાં. શું કીધું? ગમે ત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછો, અમને વાંધો. અમારો જવાબ સિદ્ધાંતિક જ હશે. કેવો હશે? ગોળ ગોળ નહીં હોય. અમને તો વાંધો નથી. છાપામાં આવે કે ટીવીમાં આવે તો અમને ક્યાં વાંધો છે? બોલો બોલો બોલો. હલો, એમાં કમલેશનજી, મોનોપોલીમાં એવું પણ શીખવાડવામાં આવે છે ને ગાદી પરથી કે જ્ઞાની એક અને અનન્ય જ હોય, પ્લસ આધીનતા, શબ્દોને એવી મારામારી હોય છે કે પેલો બિચારો પ્રગતિ કરતો હોય, સ્વતંત્ર થવા માંગતો હોય, પણ શબ્દોની માયાજાળમાં બિચારો ઉલઝાઈ જાય છે. પણ એક શીખવાડવામાં જ એવું આવે છે. એક અને અનન્ય બોલનારાને પૂછીએ આપણે કે એક તો થઈ ગયા તો હવે તમે ક્યાંથી આવ્યા, તો જવાબ નથી એ લોકો પાસે. મોનોપોલી ના, પણ તમે કહ્યું ને એક અને અનન્ય, તો એક તો થઈ ગયા, હવે તમે ક્યાંથી આવ્યા? પાછા 10 લાખ વર્ષ એક થાય, તમારો નંબર લાગે જ નહીં ને ગણતરીમાં ના આવે તો પછી. એટલે આ બધું રેન્ડમ વાતો છે. કેવી છે? રેન્ડમ. મારા સ્વાર્થ માટે હું બોલ્યા કરું, એનો કોઈ આધાર નથી. જ્યારે અમે કહીએ છીએ કોઈ પણ વ્યક્તિ જ્ઞાની થઈ શકે, જેને અનુભવ થાય પોતાના સ્વરૂપનો, પોતાના સ્વભાવનો, કુદરતી કાનૂનનો, એ જ્ઞાની. જગતના તમામ રહસ્યો જેને ખુલ્લા થઈ જાય, તમામ પ્રશ્નોના સમાધાન આપવાનું સામર્થ્ય હોય, એ જ્ઞાની. જ્ઞાની ઉપર થોડા આવવાના હતા, અહીંયા જ હોય તો. પણ અનુભવી હોય. કેવા હોય? જેને પ્રશ્નોનો જવાબ આપવા માટે માથું ના ખંજવાડવું પડે, જેને જવાબ આપવા માટે કલાક કલાક બબે કલાક ના લેવા પડે, શોર્ટ એન્ડ સ્વીટ આન્સર હોય. કેવા હોય? હા, જ્ઞાનીએ જેની દ્રષ્ટિ ક્લિયર હોય. કેવી હોય? તમારો પ્રશ્ન વાંકો ચૂકો ટેઢો મેળો ગમે તેવો હોય, પણ એમનો જવાબ એવો હોય, સ્ટ્રેટ ફોરવર્ડ હોય. કેવો હોય? કોઈ પણ વ્યક્તિને એક્સેપ્ટ થાય તેવો હોય. કોઈને ક્રિટિસાઇઝ કરે તેવો ના હોય એમનો જવાબ. એમનો જવાબ સ્ટ્રેટ ફોરવર્ડ હોય કે ત્રીજી વ્યક્તિ પણ એક્સેપ્ટ કરે, એવું હોવું જોઈએ. અનુભવ પદ કોને કહેવાય? જ્ઞાની પુરુષોને જ્યારે તમે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે અનુભવ પદ કોને કહેવાય. જ્ઞાની પદ સહજ હોય, સરળ હોય,
એમનું દર્શન અદ્ભુત હોય. કેવું હોય? અદ્ભુત દર્શન હોય. એમના દર્શનની અંદર આ જગતના તમામ અજ્ઞાનો સમય ગયેલા હોય. શું છે? અજ્ઞાન સમય ગયા હોય. અજ્ઞાનનો મતલબ જે પ્રશ્નો છે એ બધા સમય ગયા હોય એમના દર્શનની અંદર, ત્યારે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે છે. એ દર્શનની બહાર ના હોય એવું દર્શન જેનું છે, સમજાય છે? આવું આવી આવી અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે ત્યારે ખ્યાલ આવે. એ જ્ઞાની જવાબદાર હોય. કેવા હોય? એ કોઈ પોતે બોલે. જેમ જ્ઞાની પુરુષ દાદા ભગવાન હતા તો કહેતા હતા, અમે જે કંઈ વાત કરીએ છીએ એ અમારો અનુભવ છે અને એના માટે અમે રિસ્પોન્સિબલ છીએ. શું કહે છે? એક કે એક શબ્દોના એક્સપ્લેનેશન આપવા અમે તૈયાર છીએ. આવું કહેતા હતા. કેમ? એ અનુભવી હતા. બંધાયેલા જે એમ કહેતા. એ બોલી, બીજું કોઈ બોલી શકે અનુભવ વગર? ત્યારે અમે કહીએ છીએ કે અમે અનુભવી છે. અમે જે કંઈ બોલીએ છીએ એ અમારા અનુભવનું બોલીએ છીએ. એના માટે અમે જ જવાબદાર છીએ અને જે વાક્ય બોલીએ છીએ એનું એક્સપ્લેનેશન આપવા તૈયાર છે. અમે અમારી જાતને સંતાડીએ નહીં. ના, ખ્યાલ આવી ગયો? પણ જગતને જે બીબાઢાર થઈ ગયા કે રામ એટલે ભગવાન, બીજો કોઈ ભગવાન થાય એવું તમે નક્કી કર્યો. જ્ઞાન છે એટલે આ જ આકારમાં હોય, બીજા આકારમાં હોય અથવા બીજો થાય જ નહીં, એ તમારી રોંગ બિલીફ છે. શું છે? દરેક વ્યક્તિને જ્ઞાની થવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને અનુભવ જ્ઞાન કરવાનો અધિકાર છે. જ્ઞાન શેના માટે છે? સત્સંગ શેના માટે છે? અનુભવ કરવા માટે છે. ના અનુભવ કરવા માટે છે? તમે જ્યાં છો ત્યાં રાખવા માટે જ્ઞાન છે. આ સત્સંગ શેના માટે છે? તમે જ્યાં છો ત્યાંથી આગળ વધો એના માટે. તમારું અનુભવ જ્ઞાન ગાઢ થાય એટલા માટે, એના માટે આખું આ છે. તમારું ડેવલપમેન્ટ વધે એના માટે આ સત્સંગ છે. તમે જ્યાં હોય ત્યાં સ્થિર રહો એના માટે નથી. દરેક વ્યક્તિ પોતાની પ્રગતિ છે, એમ જ્ઞાની પ્રગતિ છે દરેકની. દરેક વ્યક્તિઓ જે આવતી હોય અમને એમ થાય દરેક વ્યક્તિઓ પ્રગતિ કરે. શું કરે? અનુભવ જ્ઞાનમાં પ્રગતિ કરે. માત્ર સાંભળે એવું નહીં, એના જીવનની અંદર એપ્લાય કરે અને એક્સપિરિયન્સ કરે. આવું જ્ઞાન હોય અને જ્ઞાનીની આ ભાવના હોય. જ્ઞાનીની અંદર એક જ વસ્તુ હોય, એ હરીફાઈ ના હોય. શું ના હોય? જ્ઞાનીમાં હરીફાઈ ના હોય. કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિ એક જ હોય, જ્ઞાન બહાર નથી અંદર છે. હરીફાઈ ક્યાં છે? સમજાય છે? જ્ઞાનીની દ્રષ્ટિમાં હરીફાઈ હોય જ નહીં, આગળ ને પાછળ એવું હોતું નથી. બાકી તો પાપ પુણ્યના સંજોગો છે. શું છે? સમજાય છે ને? કોણ લાભ લે, કેટલા લાભ લે એ જ્ઞાનીનો સબ્જેક્ટ નથી. એ સૌના હિસાબ છે. શું છે? હિસાબ છે. હિસાબ વગર ના આવી શકે. મહાવીરની સભામાં ના જઈ શકે. હિસાબ ના હોય તો દાદા ભગવાન કહેતા હતા કે અમારા મામાની પોળનું એકે ના પામી શક્યો. કેમ? આ તો ઘર બેઠે ગંગા હતી ને આટલા વર્ષો રહ્યા ત્યાં એક જ જગ્યાએ, છતાં કોઈ આવ્યું? હિસાબ જ ના હોય તો શું કરે? એટલે આ હિસાબ છે. એટલે બહારના સંજોગોને આધારે જ્ઞાનીનું માપ નીકળે નહીં. એની વાણી, અનુભવ દશા જે વાણી નીકળે ને એનાથી માપ નીકળે. સંખ્યાને આધારે માપ નીકળે નહીં. જ્ઞાની પુરુષ દાદા ભગવાને આખી લાઈફ છેક છેલ્લા શ્વાસ સુધી જ્યારે પણ સત્સંગ કર્યો લોકોના ઘરોમાં કર્યો છે. ક્યાં કર્યો? હોલ બોલ રાખતા હતા. એ કહેતા હતા કે જે જિજ્ઞાસુ હશે આવશે. આ બધું આપણે શું કામ માર્કેટિંગ કરવાની જરૂર? કુદરતને કરવું હોય તો કરે, આપણે જરૂર નથી. આપણે આ બધા ઉધામાં કરવાની જરૂર નથી. લોકો સામાન્ય ભાવે પામી શકે બહુ થઈ ગયું. આ એમના ભાવ. કારણ કે જ્ઞાની પુરુષને કેવું હોય, એમને અતિશયોક્તિ ના હોય એટલે કશું સોપ કરવા ના જાય. શું ના કરવા જાય? એ સહજ હોય. નાના બાળકની જેમ કેવા હોય? સહજ. પણ જ્ઞાન સહજ હોય. બાળક અજ્ઞાન સહજ છે અને જ્ઞાની જ્ઞાન સહજ, એટલે એમને કોઈ ફેર ના પડે. કોઈ એમ કહે દાદા ભગવાન તમારું આવું અદ્ભુત જ્ઞાન છે ને, કેમ આ લોકો પામતા કેમ નથી? દાદા ભગવાન કે પુણ્ય જોઈએ ને, પણ તો શું જોઈએ? હોવા માત્રથી મને ભેગો ના થાય, એનું પુણ્ય હોય તો ભેગો થાય. ના સમજાયું? અમદાવાદ શહેરમાં ડાયમંડની દુકાન હોય પણ બધા માટેના પગથિયા ચડવાના હોય, ખાલી પાટિયું જ જોવાનું હોય,
ના સમજાયું, કોક જ પુણ્યશાળી પગથિયા ચડે, બાકી તો બધા બહારથી જ પાટ્યું જોયું કે ડાયમંડ ની દુકાન આખી જિંદગી સુધી, પણ અંદર જાય એ પુણ્ય જોઈએ ને ભૌતિક પણ, એવું આ ભૌતિક ની જગ્યા આધ્યાત્મિક છે. જેની પુણ્ય ના હોય એને સાચા જ્ઞાની ક્યાંથી મળે સાહેબ? ખટપટિયા મળે. કેવા મળે? હા, ખટપટિયા જ્ઞાની એટલે કેવા જ્ઞાની? કે જે જ્ઞાની પાસે કઈ અનુભવ નથી. શું નથી? પણ લોકોને સમજાઈ સમજાઈને ભેગા કરી રાખે. શું રાખે? ભેગા કરી રાખે ને, એટલે હિસાબથી ભેગા થયા કરે. ખાવા પીવાની બધી અનુકૂળતા હોય, વ્યવસ્થા કરવી હોય, એટલે ગાળું ચાલે. શું કીધું? જ્ઞાની કે છે, આપણે તો કોઈને કઈ લાલચ આપીને બોલાવવાના છે? આપણે કોઈ વસ્તુ આપણે સેલ કરવી છે કે શેર કરવી છે? એટલે જ્ઞાની શેર કરે, સેલ ના કરે. એની એક વસ્તુ વેચે નહીં, વેચે. ને વેચવું એટલે જિજ્ઞાસા હોય તો, વેચવું એટલે એની જિજ્ઞાસા હોય કે ના હોય મારે પધરાવવું. ના સમજાવ્યું ને? સેલ્સમેન નો મતલબ શું થાય? એ ઢેકારો વેચી જાણે કે જો આ ઢેકારો છે ને 500 વર્ષ જૂનો છે, ફલાણા મંદિર માંથી લાવ્યો છું, અને ભગવાનની મૂર્તિ નીચે જતો, કારણ કે એને માર્કેટિંગ કરવું છે ને. એમાં દેખાડા ઉપર તો લખ્યું ના હોય, પણ મારે વસ્તુને વેચવી હોય તો માર્કેટિંગ કરવું પડે ને, તેવું મઠારવું પડે ને, તો પેલો લે ને. કારણ કે મારે વરગાડવું છે. શું કરવું છે? સેલ કરવું છે, શેર નથી કરવું. એટલે સમજવાનું હોય આપણે. એટલે જ્ઞાનીની દશા આવી હોય એ શેર કરે, સેલ ના કરે. એટલે અનુભવી જ્ઞાની પુરુષના મુખે આ એક જ વાત હોય કે અમે જે વાત કહીએ છીએ એ તમારે સ્વીકારવાની એવું જરૂરી નથી. તમને એમ લાગે કે મારા માટે હિતકારી છે તો જ સ્વીકારવાનું. અનુભવ તો અમારો છે, પણ તમારે સ્વીકારવી કે નહીં એ તમારી સ્વતંત્રતા છે. એ જ્ઞાની પુરુષ કોઈને બાંધે અથવા ઠોકી બેહાડે નહીં, મુક્ત રાખે. કેવા રાખે? આપણને લાગે જ્ઞાની પુરુષ શું કામ મુક્ત રાખે? આપણને ના કે આજ બરાબર છે, ના. કુદરતનો કાનૂન છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે તો પોતે મુક્ત રહી શકે નહીં. એ પોતે બધાને મુક્ત રાખે માટે પોતે મુક્ત રહી, એ કોઈને બાંધે એને મુક્ત રહી શકે એ શક્ય? મુક્ત રાખે. સમજાય છે? આવું જ્ઞાનીની દશા આવી હોય મુક્ત રાખે બધાને, એ પોતે મુક્ત રહે. હળવા ફૂલ હોય, કેવા હોય? બધાની ચિંતા ના કરે. એકવાર દાદા ભગવાનને પૂછ્યું કે દાદાજી આટલા બધા મહાત્માઓ છે, પેલું ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો, 3-4-5 હજાર મહાત્માઓ હતા, બધા દર્શન કરવા આવે, હાર પહેરાવે, વિધિ કરે, પ્રક્રિયા ચાલ્યા કરતી હતી. પછી 7 થઈ ગઈ, 4 વાગે, 4-5 વાગે બધો પ્રસંગ પતી ગયો મેઇન. પછી અમે 8-10 જણા બેઠા હતા, આપતો પુત્રો ને બીજા 2-4 મહાત્માઓ આગળ પડતા જે ફોરેનથી પણ આવેલા. તો દાદાને કીધું, દાદા આટલા બધા મહાત્માઓ તમને મળે, એ લોકોના જીવન બધા પ્રશ્નોથી ભરેલા હોય, તમને જ્ઞાનમાં દેખાય તો તમને આમ બધું બોજા જેવું ના લાગે કે આને આવા પ્રશ્નો છે, આને આ પ્રશ્ન છે, આને આ પ્રશ્ન છે, આને આ પ્રશ્ન છે? બધાના પ્રોબ્લેમ જો ને જીવનમાં, પરિવારના પ્રોબ્લેમ હોય, હેલ્થના પ્રોબ્લેમ હોય, ઇકોનોમિકલ પ્રોબ્લેમ હોય, ફેમિલી પ્રોબ્લેમ હોય, સમજાય છે ને? આ બધા પ્રોબ્લેમ હોય, તમને દેખાય કે આ બધા મહાત્માઓ ને આ બધા પ્રોબ્લેમ છે, તો તમને બધું આમ હેડેક જેવું ના થઈ જાય? તમને બોજા જેવું ના લાગે કે આટલા બધા લોકો મને મળવા આવે છે, પણ આ બધા પ્રશ્નો વાળા જ છે, બધા મુશ્કેલીઓ વાળા જ છે? એ જોયું જોયું તમને હેડેક ના થાય? આવો પ્રશ્ન પૂછો દાદા ભગવાનને. તો દાદા ભગવાને શું કીધું ખબર છે? પ્રકાશ ને અંધારું અડે નહીં. શું કીધું? અંધારું પ્રકાશિત થાય પણ અંધારું અડે નહીં. ના સમજાયું? અંધારું દેખાય કરું કે અંધારું છે, પણ એ અંધારું અડે નહીં. પછી એના ઉપર દાદા ભગવાને દાખલો આપ્યો હતો કે આપણે ગાડી ચલાવીએ ને તો ખાડો આવે, ટેકરો આવે, કાદવ આવે, કીચડ આવે, પ્રકાશ ને ના અડે. અડે પ્રકાશ કાદવ ઉપર તો કાદવ વાળો થઈ જાય, એને કશું ના અડે. એ કાદવ ને પ્રકાશિત કરે, પણ કાદવ અડે કેવો જવાબ? પ્રકાશ ને અંધારું અડે.
પ્રકાશિત થાય પણ અડે, એટલે અમને દેખાય ખરું પણ અડે નહીં, જાણે કે આ એના હિસાબો છે કર્મના. શું છે એને? ફરજિયાત ભાગ છે, એમાં કઈ ચમત્કાર થવાનો નથી કે બંધ થઈ જાય કે બદલાઈ જાય, એના જીવનની એક પ્રક્રિયાનો ભાગ છે જે પાપ પુણ્યથી બનેલો છે. એટલે આવું એમને સહજ દેખાય, એવું નહીં કે ના દેખાય પણ અસર ના થાય, કારણ કે અંદર જ્ઞાન છે ને. શું છે? જ્ઞાન છે. જ્ઞાન જ એક વસ્તુ એવી છે તે દરેક વ્યક્તિને દરેક સંજોગોમાં અસરથી મુક્ત રાખે, અને અજ્ઞાન એવું છે કે જે દરેક વ્યક્તિને દરેક સંજોગોમાં અસરમાંથી બહાર ના નીકળવા દે. પેલા અસરથી મુક્ત રહે અને આને અસરમાંથી બહાર નીકળવા દે નહીં. અજ્ઞાન વસ્તુ જ એવી છે કે આમ પ્રયત્ન કરે બહાર નીકળવાનો, તો પણ નીકળવા દે નહીં, જકડી રાખે. એની અજ્ઞાન માન્યતા એને શું કરે? જકડી રાખે. જ્ઞાની મુક્ત થઈ જાય. એક ભાઈએ મને બધું કહ્યું, સાહેબ મને વિચારો એટલા બધા આવે છે વર્તમાનના, ભૂતકાળના, ભવિષ્યના, અને આમ ટેન્શન ટેન્શન વાળું રહે છે મને મગજ, કે છે ઘણી વખત રાતો રાત ઊંઘ નથી આવતી મને, હું શું કરું? કે છે શું કે છે? હું શું કરું? કે છે. એટલે મેં કીધું, જુઓ વિચારો ગમે એટલા આવતા હોય તમને એનો વાંધો નથી, પણ તમે વિચારોને જાણો કે આ વિચારો એ મનનો સ્વભાવ છે અને આવું જવું એ એનો સ્વભાવ છે. તમે વિચારો આવી રહ્યા છે કે છો તો બોજો લાગશે, વિચારો જઈ રહ્યા છે. શું છે? ને હું એનાથી મુક્ત એવો? આટલું જ. એમાં કે માળા ગણવાની કે પૂજા પાઠ કરવાના કે ઉપવાસ કરવાનો નથી, દ્રષ્ટિ બદલવાની છે આપણે. શું છે? જે અજ્ઞાન દ્રષ્ટિ છે એ ફેરવવાની છે. આવ્યું કીધું, દુઃખ આવ્યું કીધું, બસ ત્યારથી શરૂ થઈ ગયું, જઈ રહ્યું છે ભાઈ. શું છે? આ દેહ નો અંત આવી રહ્યો છે કે આપણે લાવવાનો છે? આવી રહ્યો છે. તો પછી દેહ ની સાથે રહેલા સુખ અને દુઃખ ના સંજોગો નો અંત આવે કે લાવવાનો હોય? તો જે પોતે સ્વભાવથી જ અંત વાળું છે એના માટે ઉપાધિ શું? સ્વભાવથી કેવું છે? અંત વાળું છે. આપણે અંત લાવવાનો? કુદરત જ અંત લાવે છે. એનો એન્ડ કોણ લાવે છે? આ સમજવાની જરૂર છે. એટલે માણસે સંજોગોથી નાસીપાસ થવાની જરૂર નથી, એ જ સંજોગોમાં જ્ઞાનનો ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરો? જ્ઞાન તમને મુક્ત રાખશે, અજ્ઞાન મુક્ત ના રાખે. આ લોક માન્ય લોક લોક દ્રષ્ટિથી જીવો તો મુક્ત રહેવાય. લોક દ્રષ્ટિ તો સંકુચિત છે. શું છે? એ ભય સંજ્ઞા વાળી છે, લોભ વાળી છે, ક્રોધ વાળી છે, માન વાળી છે, માયા વાળી દ્રષ્ટિ છે. કેવી છે? બહુ જીવનમાં સમજવાની જરૂર છે. મેં એક વાર દાખલો આપ્યો હતો, એક ભાઈ પોતાના 4-5 વર્ષ થયા હશે જ્ઞાન લીધે, વર્ષો પહેલાની વાત છે, તો દાદા ભગવાન પાસે આયા લાંબુ લિસ્ટ લઈને પ્રશ્નોનું. દાદાજી મારે આટલા આટલા પ્રોબ્લેમ છે, ફૂલસ્કેપ કાગળ 2-4-5 પાના ભરીને. દાદાએ તો બધા એક એક પાના ફેરવી ફેરવી ફેરવીને બધા વાંચ્યા, એકે એક પાના વાંચ્યા. દાદા કે મને ઉકેલ આપો. શું કીધો? જ્ઞાનીઓનો ઉકેલ કેવા હોય એ જોવા જેવા છે. ત્યાં આપણને ખ્યાલ આવે કે એમની દ્રષ્ટિ કેવી છે. આપણે તો વાક્ય વાક્ય વાંચીને એમ જ પહી જઈએ, શબ્દે શબ્દ વાંચીને શબ્દમાં જ પહી જઈએ. એ ના પહે કોઈ દિવસ. એ સુપરફ્લ્યુઅસ હોય. કેવા હોય? એ પોતાના મનોવચન કયા માટે સુપરફ્લ્યુઅસ હોય તો બીજા માટે ના હોય? એમાં ઊંડા ઉતરે? વાંચે ખરા પણ ઊંડા ના ઉતરે. એમનો ઉપયોગ છે. શું છે? ઉપયોગ સહિત વાંચતા હોય. કેવું હોય? એ ભેગા થઈને ના વાંચે, ઉપયોગ સહિત વાંચે. હું કોણ છું? આ એમ પટેલ કોણ છે? આ એમ પટેલનો હિસાબ શું છે? આ બધું છૂટું હોય એમને. કેવું હોય? છૂટું હોય એમને. તો જેવું આમ બધા પાના વાંચી લીધા પછી દાદાએ આમ બંધ કરી દીધું. શું કીધું? દાદાજી હવે મને ઉકેલ આપો. શું કહે છે? દાદાએ ચોખ્ખું જ કીધું, આ પ્રશ્ન ચંદુભાઈના છે કે તારા છે? ના સમજાવ્યું. તું કોણ છું ને પ્રશ્નો કોણા છે?
એટલે 50% સોલ્યુશન તને ત્યાં મળી ગયું, સમજાય છે? મારા પ્રશ્નો છે ત્યાં તો ઉપાધિ છે, હું જેલમાં ગયો ત્યાં તો ઉપાધિ છે, કારણ કે જેલની બહાર કોઈ છે ખરું? બોલતા નથી બધા, કોઈ કર્મના જેલની બહાર છે? તો બધા જેલમાં જ છે, હું જેલમાં ગયો છું, આપલી મોટી જેલમાંથી નાની જેલમાં ગયા, પણ જેલ જ છે કે બધે? છૂટો ક્યાં છે કોઈ? પણ આ તો સાયકોલોજી, શું છે? સમાજની દ્રષ્ટિએ. એટલે દાદા કે પ્રશ્નો તારા છે કે ચંદુભાઈના? તો કે સાહેબ દાદા ચંદુભાઈના છે. દાદા કે સારું ચલો, એટલું તને આવડ્યું. હવે ચંદુભાઈને તું ચલાવે છે કે ચંદુભાઈને કુદરત ચલાવે છે? હોય 100% જવાબ આવી ગયો. પછી રહ્યા જ ક્યાં પ્રશ્નો? પછી નથી તું ચંદુભાઈ કે નથી તું ચંદુભાઈને? પછી ઉપાધિ છે નહી? તું ચંદુભાઈ હોય તો ઉપાધિ હોય, અથવા તું ચલાવનારો હોય તો પણ, બેમાંથી એક કે નથી, પછી ઉપાધિ છે નહી? પણ દાદા આ પ્રશ્નો છે ને દાદા કે એ તો ચંદુભાઈના પ્રશ્નો, એ કુદરત એનો નિકાલ કરી રહી છે. શું કીધું? હા, બધાને પોતાની ચોઈસની વસ્તુ મળે. એટલે પછી પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય, બધાને ચોઈસ વાળા સંજોગો મળે ના મળે? એટલે પ્રશ્નોનો ઉકેલ કુદરત જ લાવે. કોણ લાવે? આપણે લાવવાનો નથી. આપણે તો એનાથી શું રહેવાનું છે? જાણીને છૂટાડવાનું કે ભાઈ હું શું છું, આ ચંદુલાલ શું છે, ચંદુલાલ કયા આધારે ચાલી રહ્યા જીવી રહ્યા છે, આટલું જાણવું. બીજું કંઈ કરી શકીએ એમ? દાદા કે અમે શેક્યો પાપડે ભાગી શકવાની અમારી સ્વતંત્ર શક્તિ કેમ આવું કહેતા હતા? કારણ કે વાત સાચી છે ને, જે પ્રાકૃતિક કામ હોય એ આત્માનું કામ નથી. એક ભાઈ અમને પંડિત મળ્યા હતા બોમ્બેની અંદર, તો જૈન પંડિત હતા, સાધુ સાધ્વીને ભણાવે. મને કે સાહેબ તમે કહો છો હું અનંતશક્તિવાળો છું, અનંતશક્તિવાળો છું, અનંતશક્તિવાળો છું, એમ બોલવા જ થોડું હોય? આ ભીત તોડી આપો જ કહે છે. શું કહે છે? લોકો ભીત તોડવું એ આત્માનું કામ છે, એ પહેલવાનનું કામ છે, આત્માનું કામ છે? આત્મા ભીત તોડે? પણ આવું એટલે એને પેલું જ્ઞાન ટ્રેડિશનલ લાયા હોય ને, ટ્રેડિશનલ જ્ઞાન કેવું? પરંપરાગત જ્ઞાન, પોતાને અનુભવ નથી થયો. એટલે આપણે ઘણાને કહીએ ને સાહેબ મને તો હું આત્મા છું, નિરંતર રહે છે, તો કે રહે જ નહીં તમને કહે છે. હું સાધુ છું, સંન્યાસી છું, રહેતું નથી, તમને કઈ રીતે રહે કહે છે? એટલે ટ્રેડિશનલ સાધુ સંત સંન્યાસી હોય તો જ રહે, તમને ના રહે. પણ જ્ઞાનને ને એને શું લેવા? આ તો વેસ્ટ છે. શું છે? તમે સાધુ છો, સંત કો, સંન્યાસી છો, એ તો વેસ્ટ છે. વેશ ખ્યાલ આવે છે ને? આ નાટકમાં વેશ ભજવે છે કે નહીં? રામનો વેશ ભજવવાથી રામ થઈ જાય? વેશ છે, એનો કર્મનો હિસાબ છે, પોતે એનાથી કેવો છે જુદો છે, પણ એ સમજાય નહીં. પછી એ ખોળવા જાય, સાહેબ અમે કેટલી મહેનત કરીએ છીએ શાસ્ત્ર જ્ઞાન ભણીને, એમ આત્મા થોડો રસ્તામાં મળ્યો છે કે છે? થોડો રસ્તામાં પડ્યો છે કે છે? એમ ના મળે આત્મા કે છે? મેં કીધું સાહેબ આત્મા ખોળવાનો નથી, આત્મા આપણે છીએ, ખોળવાનો નથી. એ બહાર હોય ને તો ખોળવાનો કહેવાય, આપણે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય ને તો આપણે ખોળવાની, આ ખોવી નથી ગઈ, આપણી દ્રષ્ટિ ફરી ગઈ છે. શું છે? હા, એ દ્રષ્ટિ ઊંધી થઈ ગઈ છે, જતી કરી નાખો, દ્રષ્ટિ બદલવાની છે. આત્માને ખોળવાનું નથી, આત્મા તો આપણે છીએ જ, દ્રષ્ટિ ફેરવવાની છે. અજ્ઞાનતાથી આપણને લાગ્યું કે શરીર તે જ હું છું, શરીરને ચલાવનારો તે જ હું છું. જ્ઞાની પુરુષ કે દ્રષ્ટિ ફેરવ, નથી તું શરીર, નથી તું નામધારી, કે નથી તું એને ચલાવનારો, તું એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. તને મન વચન કાયાની સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની એક પણ અવસ્થા સ્પર્શી શકે એમ નથી, કારણ કે અવસ્થા માત્ર વિનાશી છે અને તું પોતે અવિનાશી છું. વિનાશીને અવિનાશી કેવી રીતે સ્પર્શી શકે? સિદ્ધાંતથી સ્પર્શી ના શકે.
એટલે જેટલું જેટલું આ સૈદ્ધાંતિક જ્ઞાન તમે એપ્લાય કરશો એટલી તમારી પોતાની દ્રષ્ટિ પાવરફુલ થશે. અત્યાર સુધી અજ્ઞાનનો ઉપયોગ કરીને અજ્ઞાન પાવરફુલ કર્યું છે, હવે જ્ઞાનનો ઉપયોગ કરીને જ્ઞાન પાવરફુલ કરો, જેના કારણે તમને સેપરેશન વર્તે, છૂટાપણું વર્તે. છૂટાપણું વર્તે તો જ કામ થાય. આપણે છૂટા તો છીએ, છૂટાપણું વર્તવું જોઈએ. શું કીધું? વર્તવું જોઈએ. એ વર્તે ક્યારે? આપણી જાગૃતિ હોય, ઉપયોગ સહિતની જાગૃતિ હોય તો નિતર ના વર્તે. સમજાય છે? બાકી જગતના રહેલા, જગતમાં રહેલા વ્યક્તિઓ એ અલગ અલગ પ્રકારનું રોલ કરે છે, એ તો પ્રાકૃતિક રોલ છે. કેવા છે? હલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. તમે જે અત્યારે વાત કરી કે જુદાપણું વર્તાવવું જોઈએ, હવે આપણા જે મહાત્માઓને અત્યારે શું થાય છે કે હું કોણ છું એનું ભાન રહે છે. હવે ભાન રહે છે એનો બેઝમેન્ટ શું છે? કયા આધારે ભાન રહે છે? એમાં લક્ષ, પ્રતીતિ ને અનુભવ કઈ રીતે કામ કરે છે એનું જરા વાત કરો ને. એટલે અનુભવ, અનુભવ ને લક્ષ ની વાત જુદી છે, પણ પ્રતીતિ રે. પ્રતીતિ એ જ્ઞાની પુરુષે આપેલી ગિફ્ટ છે. શું છે? દ્રષ્ટિ બદલી ત્યારે આપણને પ્રતીતિ આપી. શું આપ્યું? પ્રતીતિ આપી એટલે નક્કી થઈ ગયું કે હું કોણ છું. હવે જ્યારે નક્કી થયેલી વસ્તુ એપ્લાય કરો, નક્કી કરેલી વસ્તુ જે દાદા ભગવાને આપણને નક્કી કરાયું કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એ નક્કી તો કરાયું, એ પ્રતીત રૂપે રહ્યું. કોઈ આપણને ગમે ત્યારે પૂછે તો તમે કોણ છો ખરેખર, તો કે હું શુદ્ધ આત્મા છું. આપણે બોલીએ છીએ, બોલીએ, બરાબર, વ્યવહારથી નામદારી છું, પણ ખરેખર હાજર રહે તો અનુભવ થાય. શું કીધું? જેની પ્રતીતિ છે એનું લક્ષ અનુભવ સંજોગોમાં હાજર રહે તો અનુભવ થાય. એટલે એનો મતલબ કે લક્ષ તમારું નિરંતર જાગૃતિ રહેવી જ જોઈએ. એવું છે? નિરંતર જાગૃતિ રહેવી જોઈએ એટલે પ્રતીતિ નો લક્ષ રહેવું જોઈએ સંજોગોમાં, તો અનુભવ થાય. અચ્છા, હવે ધારો કે જેટલી જાગૃતિ રહે પછી ફરતી એ સંજોગ આવે ત્યારે પાછું એ વખતે એવું જ જ્ઞાન વર્તાય ને પાછું આપણને? એટલે એક ભાઈએ પૂછ્યું હતું કે આપણને પ્રતીતિ છે તો પછી લક્ષ અને અનુભવ કેમ રહેતું નથી. મેં કીધું કે આપણે જ્યારે પૂર આવે, બરાબર, ધરતીકંપ થાય, બરાબર, ઘર ધૂજવા માંડે, આપણને લાગે કે હવે પડવાનું છે, તો આપણે ઘરમાંથી શું શું લઈએ? કશું નહીં. ના, કદાચ એમ લાગે કંઈક તો લઈએ આપણા જીવન માટે, તો શું લઈએ? સોનું હોય, ચાંદી હોય કે રોકડા હોય તો લઈને આપણે નીચે ઉતરી જઈએ, બરાબર છે? કિંમતી વસ્તુ લઈને નીકળી જઈએ, બરાબર. ટીવી ના લઈએ ને? ના લઈએ. ફ્રીજ તો ના લઈએ ને? ના લઈએ. ના લઈએ. જે મારું મારું કઈ વસાવ્યું હોય ના લઈએ ને? બિલકુલ ના લઈએ. એસી ના ખાઈ ને લઈ જઈએ ને? જેની આપણે વેલ્યુ છે એટલી વસ્તુ લઈ જઈએ. છે તો બધી આપણી વસ્તુ, પણ કેટલી લઈ જઈએ કે જેની વેલ્યુ છે એ વસ્તુ લઈ જઈએ. એવી રીતે જીવનની અંદર જ્યારે આપણે આપણું જીવન જે વ્યતીત થતું હોય ઉદય કર્મને આધીન, તે વખતે ગમે તેવા સંજોગો આવે ત્યારે વેલ્યુ કોની કરવાની? આપણે સંજોગ એ તો વિયોગી સ્વભાવ નો છે. એ વખતે જ્ઞાન હાજર થવું જોઈએ. જ્ઞાન હાજર રહેવું જોઈએ. એ ના રહે તો અનુભવ કેવી રીતે થાય? તો પછી અનુભવ ના થાય. પ્રતીતિ છે પણ લક્ષ ચૂકી ગયા ને તે વખતે? લક્ષ ચૂકી ગયા, લક્ષ 100% ચૂકી ગયા એટલે પછી અનુભવ કેવી રીતે થાય? અનુભવ ના થાય. અને પછી એટલું તો થાય, પ્રતીતિ તો છે જ પાછી, એટલું તો પેન્ડિંગ રહ્યું ને. તો પછી આપણે જે વખતે લક્ષ ચૂકી ગયા એ વખતે એ સંજોગ પાછો ફરતી આપણે ફરતી એને પાછો ફરતી એ રીતે પાછો એને જોવાનો રહ્યો, એવું થયું ને એનો મતલબ? જાગૃતિ ના રહી એટલે, બરાબર છે, એટલે પેન્ડિંગ રહ્યું કહેવાય. એને આપણે આપણે કોર્ટમાં કેસ કર્યો હોય ને, કોર્ટમાં કેસ કર્યા પછી તારીખ પ્રમાણે આપણે ગયા ને બંનેનું હિયરિંગ થઈ ગયું,
પછી એ લોકોએ નવી તારીખ આપી, નવી તારીખ, એટલે આજે કેસ પેન્ડિંગ રહ્યો. પછી નવી તારીખે પાછો નવો કેસ નહીં, કેસ તો આનો આનો આજ હિસાબ તો આના જ, પણ એ પેન્ડિંગ રહેલો, પાછો ફેરથી એ તરીકે રીઓપન થાય, નવો કેસ થતો નથી. રીઓપન ક્યારે થાય એ પછી ખબર ના મોડો. એવું આ મન વચન કાયા છે ને, એ નવા નવા મળે છે ને, એ બધા પેન્ડિંગ કેસો જ છે બધા. જેનો કેસનો ઉકેલ આવી ગયો ને, એ મોક્ષ જ જાય. ક્યાં જાય? મોક્ષ. એ અહીંયા ના રહે. સમજાય છે? ના સાચી વાત. જય સચિદાન, જય સચિદાન. આ કોની ચિઠ્ઠી છે? પરમ પૂજ્ય સ્વામીજીને જન સ્પર્શ સહિત વંદન. પ્રશ્ન એક, હાલમાં વાતચીત થાય છે કે પ્રશ્નો પૂછીએ તે ટેપ રેકોર્ડ થયેલ વાણી નીકળે છે, એટલે કે ડિસ્ચાર્જ વાણી નીકળે છે કે નવી ચાર્જ વાણી નીકળે? એ ડિસ્ચાર્જ જ હોય જેની હોય, એની બોલનારની હોય કે સાંભળનારની હોય, બંનેની વાણી માત્ર ડિસ્ચાર્જ છે. શું છે? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચનાર નથી, અને તે એટલે વ્યવસ્થિત છે, ડિસ્ચાર્જ જ છે. એમાં આપણી આપણે આપણી જોખમદારી ક્યાં ઊભી થાય કે વાણીના માલિક થઈએ તો? આપણે માલિક થઈએ તો થાય ને, એટલે નવું ચાર્જ ના થાય, પણ પેન્ડિંગ તો રહે જ. એનું એક કેરી ફોરવર્ડ થાય તમને જાગૃતિ ના રહી માટે. સમજાય છે? હવે સમજી ગયા? ચાર્જ તો અજ્ઞાન અવસ્થામાં, તેનો મતલબ એવો થયો ચાર્જ અજ્ઞાન અવસ્થામાં થાય, જ્ઞાન અવસ્થામાં થાય, બંનેમાં ચાર્જ. પછી આપણે ધારો કે જે ભાવ કરીએ છીએ, પ્રકાર જુદા હોય, ભાવ કરીએ છીએ જ્યારે, તો એ તો ચાર્જ જ થાય છે, થાય જ ને ચાર્જ. મહાવીરને ઋષભદેવ ભગવાને કહ્યું કે શું કહ્યું કે એ ભરત, તારો જે આ પુત્ર છે એ આ 24મો છેલ્લો તીર્થંકર થવાનો છે. એ તીર્થંકરનું બીજ તો નાખી દીધું હોય તો જ ભગવાન કહી શકે, નહીં તો ના કહી શકે. સમજાય છે? બીજને જોઈ શકાય કેવળ જ્ઞાનમાં, જે બીજ પડ્યું ના હોય ને કેવડી પણ જોઈ શકે નહીં. બીજ જ ના હોય તો કેવી જોઈ શકે? ભલે બીજનો પરિપક્વ સમય લાખ અવતાર પછી હોય કે લાખ વર્ષ પછી હોય, પણ બીજ તો હોવું જોઈએ ને, તો જોઈ શકે ને. બીજ ના હોય કેમનું જોવે? એટલે અંદર બીજ પડી ગયું હતું, કીધું કે તારો દીકરો તીર્થંકર થવાનો છે, આ 24મો છેલ્લો તીર્થંકર. હવે તીર્થંકરનું બીજ કેવી દશા હોય ત્યારે નંખાય, એમને નંખાય, કેવા ઉત્કૃષ્ટ ભાવ હોય છતાં એમને આટલા ભાવ થાય, તો કર્મ બંધાયા વગર થાય? એટલે કર્મ તો બધાને બંધાય, છેલ્લા અવતારમાં ના બંધાય, આગલા અવતાર સુધી બંધાય, બધાને કર્મ બંધાય. આ બધાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, કર્મ ના બંધાય એ વ્યાખ્યાનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું. જ્ઞાની પુરુષ શબ્દ બોલ્યા કે અમારા મહાત્માઓને કર્મ ના બંધાય, પણ એ શું કહેવા માંગતા હતા? અજ્ઞાની જેવા કર્મો બાંધે છે કે જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ છે, એ માન્યતાથી આપણા મહાત્માઓ કર્મ ના બાંધે, પણ મોક્ષ માર્ગને લાયક અને સહાયક તો બાંધે કે નહીં? એટલે આ નવ કલમ છે કે ચરણવિધિ છે કે બીજું જે કંઈ એમને આપણને કીધું છે, સત સાધનોને આપણે ફોલો કરીએ છીએ આત્મહેતુથી, એ બધા કર્મ જ છે. સમજાય છે ને? પણ એ મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ થાય, પણ કર્મ ના બંધાય એવું કઈ રીતે કહેવાય? સિદ્ધાંતિક જ નથી ને વાત, પણ કર્મ ના બંધાય એમને જે કીધું છે એનો આપણે ખાલી કોન્સેપ્ટ સમજવાનો, એટલે ખોટું બોલ્યા છે એવું નથી કહેતા. અજ્ઞાન અવસ્થાના કર્મો ના બંધાય. અજ્ઞાન અવસ્થામાં જે લોકો પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માને છે અને જે કર્મ બાંધે છે, એવા કર્મો અમારા મહાત્માઓ ના બાંધે, કારણ કે એને ખબર પડી છે કે સુખ અમાં નથી, સુખ ક્યાં છે? એટલે એને હવે આ વસ્તુમાંથી સુખ મેળવવા માટેના બીજ નાખે નહીં, એમ કહેવા માંગે છે. સમજાય છે ને? કર્મ બંધાવવાનો સિદ્ધાંત શું, કર્મ ન બંધાવવાનો સિદ્ધાંત શું? ભાવ છે ત્યાં સુધી કર્મ બંધાય, સ્વભાવમાં કર્મ ના બંધાય. તો જેને જે ભાવ સ્વરૂપમાં રહેલો જે સ્વભાવની અંદર માં એકાકાર થાય તો કર્મ બંધાય કે ના બંધાય? બંધાય ને. સ્વભાવમાં એકાકાર થાય તો? સ્વભાવમાં એકાકાર થાય તોય બંધાય, કારણ કે ભાવ છે ને, પણ સ્વભાવમાં એકાકાર થાય એટલે એ પ્રયાસ છે. સ્વભાવમાં પ્રયાસ ના હોય
પાણી 1,00,000 કિલોમીટર થી નીચે લાવવું હોય તો શું કરવું પડે, અને 1 ફૂટ ઊંચે લઈ જવું હોય તો? સ્વભાવમાં પ્રયત્ન, પણ સ્વભાવ ભણીનો પ્રયત્ન હોય શકે, એ પુરુષાર્થમાં જાય, એનાથી બંધ પડે. ભલે આપણા ધ્યેયને અનુરૂપ બંધ પડે, પણ બંધ તો પડે જ ને. આજે 9 કલમનો બંધ ના પડે, પડે જ ને. ભલે આત્મહેતુ માટે અથવા તો આત્માની અનુભૂતિ માટે સહાયક છે, પણ બંધ તો પડે જ ને. સ્વભાવ લક્ષી થાય તો પણ બંધ તો પડે, પણ સ્વભાવ લક્ષી થાય છે તો એની અંદરમાં સિદ્ધાંત કયો આવે છે? એ જ કે સ્વભાવ થઈ ગયો નથી. સ્વભાવ લક્ષી એટલે તમને એવા સંજોગો મળશે હવે આ બીજના ફળ રૂપે કે તમે સ્વભાવમાં રહી શકો, અથવા તો સ્વભાવની સ્વાભાવિક દશા મેળવવાની અનુભૂતિ નજીક જઈ શકો. શું થઈ શકો? પણ હકીકતમાં સ્વભાવ તો સ્વભાવ માત્ર જ છે, અને જે એનાથી જુદો છે, જેને ભેદ પડેલો છે, તેને પોતે સ્વભાવ સ્વરૂપ માત્ર છે ત્યાં તો એ પોતે નાશ પામી જાય છે. એટલે એટલા માટે જ કીધું ને એને કે પુરુષાર્થ કેમ છે, પુરુષાર્થ કેમ છે? અજ્ઞાન છે ત્યાં સુધી પુરુષાર્થ છે, અજ્ઞાન નથી તો પુરુષાર્થ નથી. તો પોતે સ્વભાવ સ્વરૂપ છે જ તો પછી વાત ક્યાં રહી? પોતે સ્વભાવ સ્વરૂપ છે એટલે આત્મા છે, પણ જેને બિલીફ છે કે હું આત્મા છું એ સ્વભાવમાં નથી ને. તો જ્યારે હું સ્વભાવ સ્વરૂપ છું એ બિલીફ ક્યારે ના રહે? કારણ કે તે સ્વરૂપ થઈ જાય ત્યારે. એ સ્વરૂપ થઈ ગયો કોને કહેવાય? પછી એને, પછી એને મારે સ્વરૂપમાં રહેવું છે, સ્વભાવમાં રહેવું છે, મારે દેહથી મુક્ત રહેવું છે, કોઈ પણ પ્રકારનો એને પુરુષાર્થ હોય નહીં, કિંચિત માત્ર પણ પ્રયત્ન દશા ના હોય, કોઈ સ્થૂળ નહીં, સૂક્ષ્મ નહીં, કારણ નહીં, કોઈ દશા ના હોય પ્રયત્ન દશા. એટલે પોતાનું હું પણ ત્યાં એક કરવાનું છે એવું ના હોય? ના હોય, કરવાનું ના હોય ને. થઈ ગયા પછી કરવાનું કઈ તો હોય? જે વસ્તુ બની ગઈ પછી એને કરવાનું ના હોય ને. બનવાની પ્રક્રિયામાં કરવાનું હોય શકે, બની ના ગયો હોય પણ જ્ઞાન મળ્યું હોય એટલે બનવાની પ્રક્રિયામાં પુરુષાર્થ હોય ને, પણ બની ગયા પછી કઈ રીતે પુરુષાર્થ હોય? પણ છું સ્વરૂપની અંદરમાં જ્યારે પોતે સ્વરૂપ માત્ર રહેતો નથી ત્યાં સુધીમાં કંઈ પણ અવરોધ છે ને? છે જ ને. કોઈ પણ પોતે નિસંગ થયો નથી એવું થયું ને? કિંચિત માત્ર પણ એને થોડોક પણ અવરોધ શંકાનો રહે છે તો જ એ સ્વરૂપમાં ન રહે. એટલે અજ્ઞાન, અજ્ઞાન તો છેલ્લા અવતાર સુધી રહેવાનું. છેલ્લા અવતારે તો માતાના ઘરમાં છેલ્લા, છેલ્લા એટલે આગલા અવતાર સુધી એમ, એટલે છેલ્લા અવતાર ને આગલા અવતાર સુધી રહેવાનું. પણ અજ્ઞાનની માત્રા ઘટતી જાય. શું થાય? અજ્ઞાનનો પ્રકાર, આવું અજ્ઞાન ના હોય કે હું કોણ છું, આ જગત કોણ ચલાવે છે, એવું તો અજ્ઞાન ના હોય એને. પણ એ અજ્ઞાનની જે, એને જે જ્ઞાનની અવેરનેસ છે એ ઓછી રહેતી હોય એટલે એને અજ્ઞાન કહેવાય. શું કહેવાય? જે જ્ઞાન એની પાસે છે પ્રાપ્ત જ્ઞાન ડેવલપમેન્ટને આધારે, એની અવેરનેસ ઉદય કર્મમાં રહે નહીં એટલું એને અજ્ઞાન કહેવાય. કે કારણ કે એનો મોહ છે તે તરફ. આજે હું પૈસા જોઈ અને આત્મા ભૂલી જઉં તો એ શું છે? આત્મા છે, હું આત્મા છું એ મને ખબર છે, નથી એવું નહીં, પણ અત્યારે મોહ શું વર્તે છે? લક્ષ્મીનો. સમજાય છે ને? એટલે આત્મા છું એવું જ્ઞાન હોવા છતાં પણ અત્યારે પ્રભાવ કોનો છે મારા જ્ઞાન ઉપર? લક્ષ્મીનો. એટલે મોહ છે, એ લોભ છે. સમજાય છે? એટલે એ મારું અજ્ઞાન છે. આત્મા શું એ જ્ઞાન હોવા છતાં એ અજ્ઞાન છે. કેમ? કારણ કે જાગૃતિમાં શું વર્તે છે અત્યારે? વેલ્યુ લક્ષ્મીની. એટલે અવેરનેસ હોવી એ આપણો પુરુષાર્થ છે, અને અવેરનેસનો એન્ડ એ સ્વભાવ. પણ સ્વભાવમાં મેઇન વસ્તુ તો કરતાપણું અકર્તાપણું જ છે ને. પોતે સ્વભાવથી, સ્વસ્વભાવથી અકર્તા છે એ ભાન કર્મ ન બંધાવાનું કારણ બને, અને કરતાપણું ઘૂસેડી દે તો લોચો પડી જાય. પણ એ કરતા ભાવ છૂટવો સહેલો નથી. કારણ કે કરતા ભાવ ક્યારે છૂટે? કે જ્યારે પુરુષાર્થ બંધ થાય તો. કરતા ભાવ ત્યાં સુધી રહે જ, કારણ કે પુરુષાર્થ કેવી રીતે કરો? કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કેવી રીતે કરો? એ કરતાપણા પુરુષાર્થ થાય નહીં. કરતાપણાનો મતલબ કે મારે આમ થવું છે, મારે આમ મેળવવું છે, મારે આમ પ્રાપ્ત કરવું છે, મારે સિમંદર સ્વામી પાસે જવું છે, મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, મારું ચારિત્ર 9 કલમરૂપ થાવો, આ બધામાં કરતાપણું છે. ભાવ સાથેનું કેવું? કારણ કે આપણે પ્રાપ્ત કરવું છે એ આપણે છીએ નહીં, એ દશા આપણે પ્રાપ્ત, એ સંજોગો આપણે પ્રાપ્ત કરવા છે. વિતરાગ થવું હોય તો વિતરાગ થવાની શક્તિ માંગવાની, કે વિતરાગ સ્વરૂપ છે એની સાથે એકાકાર થવું? એકાકારે થવાનું, શક્તિ માંગવાની, બે વસ્તુ. પણ એકાકાર થાવ તો પછી પરિણામમાં વિતરાગ પણ આવે ને. એકાકાર થઈ જાય તો કામ થઈ ગયું ને, તો પરિણામમાં એ જ આવે ને વિતરાગ. એકાકાર રહે નહીં પણ,
એકાકાર થવાની વાત કરીએ છીએ સાચી અને સારી છે, પણ રહી ના શકે ને આ કાળ કળિયુગ. ચીકણા કર્મો, કેવા કર્મો? આપણે ના રહેવું હોય તો લપસી પડી ગયા આપણે, ક્યારે વાત કશે જ ના હોય. શું કીધું? રિક્ષામાંથી જેવા ઉતર્યા પેલા એ કીધું સાહેબ 50 રૂપિયા થાય મીટરના. આપણે કહીએ ભાઈ કાગળિયું બતાવે, તો કાગળિયું જોયું તો આપણે જોયું કે 48 રૂપિયા છે. કેટલા? એટલે પછી પેલું કે શું સાહેબ મીટર જુઓ છો? 2 રૂપિયા કે મારે બંગલો બની જવાનો છે? એ તો એના પ્રમાણે બોલે ને, એ ખોટો પડ્યો એટલે બચાવ તો કરે જ ને. 2 રૂપિયા મારો બંગલો બની જવાનો છે? એટલે આ બુદ્ધિશાળી શું કે તું મને છેતરે છે ને પાછો બચાવ કરે છે. હવે જો આ 2 રૂપિયા કેટલું ચાલ્યું? હવે પાછું બહાર આવ્યા પછી કે હું શુદ્ધાત્મા છું. આપણે શુદ્ધાત્મા નથી એવું નથી કહેતા, પણ આ ઉપયોગ ત્યાં વપરાઈ ગયો ને એનું એની વાત છે. આપણે આ સંજોગ ઉદય કર્મને આધીન છે, પણ ત્યાં આપણો શું વપરાયો? ઉપયોગ. જે ઉપયોગ ક્યાં હોવો જોઈએ? આત્મામાં. એમ કહેવા માંગે, એ વખતે ત્યાં ઉપયોગ વપરાયો એ સ્થિતિ કેવી, અને ઉપયોગ આત્મામાં હોય એ કેવું, એ ઉપયોગ આત્મામાં હોય અને ઉપયોગ આત્મામાં ના હોય, બંનેમાં સ્થિતિ એટલી જ હોય કે ક્રિયા સરખી થાય પણ પાવર વગરની હોય અને પેલી પાવર વાળી હોય. અંદરમાં પણ ના હોય, ના જ હોય ને, પાવર ના હોય. જ્ઞાની પુરુષ કે ભાઈને 5000 રૂપિયા આપ્યા છે એ મારે પાછા લેવાના છે, એવું ના કે આપ્યા છે નથી લેવાના, લેવાના જ છે એવું કે, પણ એ આપતા નથી. પણ અંદર જ્ઞાન હોય કે ભાઈ હિસાબ હશે તો એ આપશે, નહીં હિસાબ હોય તો નહીં આપે. માટે મારી કોઈ કમ્પ્લેન ને ક્વેશ્ચન નથી, આ મારો વ્યવહાર છે. મેં આપ્યા છે એટલે હું પાછા માગું છું. પણ અંદર જ્ઞાન હોય એટલે એને એમના માટે કોઈ રાગદ્વેષ ના હોય, વિતરાગ દશા હોય. શું છે? કારણ કે આપવું ના આપવું એની સ્વતંત્રતા નથી, એ દ્રષ્ટિ છે એનામાં આ બોલતી વખતે. કારણ કે દ્રષ્ટિ જુદી વસ્તુ છે અને ઉદય જુદી વસ્તુ છે. શું છે? બહાર બોલે છે કે ભાઈ 5000 રૂપિયા મેં તમને આપ્યા, 6 મહિના થઈ ગયા, 12 મહિના થઈ ગયા, હવે તો પાછા આપો. એ પ્રકૃતિ બોલે છે. અંદર જ્ઞાન શું છે? એની સ્વતંત્ર શક્તિ નથી આપવું કે ના આપવું. ખ્યાલ આવ્યો? અંદર જ્ઞાન છે ને બહાર ઉદય છે, બંને વસ્તુ કેવી છે? જુદી છે. પણ અંદર જાગૃતિ હોવાથી જે ઉદય છે એમાં ફોર્સ નથી, કારણ કે એકાકાર નથી ને, છૂટા છે. તમે એક હું દાખલો તમને બીજો આપું એટલે તમે વધારે ફિટ થશે. આપણે ઘરની અંદર માનો કે વાઇફ કઈ ભૂલ કરે ને ખખડાવી નાખીએ આપણે, આપણે એકદમ બહાર જવાનું હોય, કીધું હોય કે રસોઈ જલ્દી બનાવજો, મારે રોજ કરતાં 1/2 કલાક વહેલા જવાનું છે, પેલા એ ફટાફટ બનાવવા માટે. એવું નહીં કે ના બનાવે, પણ એમાં ભૂલથી ક્યાં તો મીઠું ડબલ નંખાઈ ગયું હોય, ક્યાં તો ના નંખાઈ ગયું હોય. હવે આપણો જે પારો છે એ વખતે ખાતી વખતે, એક તો ઉતાવળ અને પાછું ડબલ મીઠું, શું થાય પછી? એટલે આપણું આખું આખો આત્મા હચોળો ત્યાં વરે વોસરાઈ જાય આખો એ બોલતી વખતે. શું થઈ જાય? પણ આ જ પ્રસંગ જો તમે ડ્રામામાં કરતા હોય ને તો તમે છૂટા રહો. ના સમજાયું? તો છૂટા રહેવાની શક્તિ તો આપણી પાસે છે, પણ છૂટા કેમ રીતના નથી? તે વખતે બધું હું ને મારું બધું ક્યાં થઈ ગયું? રિલેટિવ સત્યમાં થઈ ગયું. હું એટલે નામધારી, અને મારું એટલે મારું કહ્યું કેમ ના માને, ના કેમ એને આવડે, સમજાય છે? એટલે આ હું ને મારું એમાં એકાકાર થઈ ગયો તે વખતે, એટલે બધો પાવર બધો ફોર્સ બધો એમાં ગયો. એટલે જ્ઞાન હતું પણ એ ત્યાં કેવું રહ્યું? સંતાયેલું રહ્યું. એ વખતે વર્ત્યું નહીં. વર્તે ને તો પાવર ના હોય, નાટકીય હોય. કેવું હોય? પાવર વગરનો નાટક હોય. હું ક્યાં વપરાય છે એના ઉપર આધાર રહે. હું ને મારું બે વસ્તુ ક્યાં વપરાય છે? કારણ કે આ આ જગતનું જે સર્જન થયું છે એ હું ને મારું જે ખોટી જગ્યાએ વપરાયું ત્યાં જ છે. આ જગતમાં હું પોતે જે છું ને મારું કશું જગતમાં નથી. શું કીધું? અને જ્યાં મારું જગતમાં કઈ પણ છે, પછી એ પૈસાના લેવલે હોય, માનના લેવલે હોય, લોભના લેવલે હોય, ક્રોધના લેવલે હોય, માયાના લેવલે હોય, પણ મારું છે જ નહીં તો આ જગતમાં કશું. પણ એ દ્રષ્ટિ રહેતી નથી. માં છે જ નહીં મારું કશું આ જગતમાં. જો મારું આ જગતમાં હોય તો મોક્ષ કેવી રીતે હોય? મારું આ જગતમાં કઈ પણ હોય તો મોક્ષ કેવી રીતે હોય? તો મારું તો મારે હાચવું પડે ને પછી એને મારું હોય તો. પણ છે આ તો હિસાબ છે,
અને તે પ્રકૃતિનો હિસાબ છે, મારો હિસાબ નથી. એટલે આ મારાપણું જે છે એ મારાપણું એમ જાય નહીં આપણાથી, અનાદિકાળના અભ્યાસથી, એ જ્ઞાનના ઉપયોગથી જ મોડું પડે. મારાપણું છે ને એ જ્ઞાનના ઉપયોગથી મોડું પડે, એ ખાલી જ્ઞાન પ્રાપ્ત કરવાથી ના મોડું પડે. જ્ઞાનના આપણા કપડા ઉપર ડાઘ પડ્યો હોય ને તે જોવાથી ના જાય, ઘસવું પડે તો જાય. ના સમજાયું કે મને ખબર છે આ ડાઘ છે, મને ખબર છે આ ડાઘ છે. આપણે કે પણ ધોતી વખતે ધ્યાન રાખજો, હા મને ખબર છે ડાઘ છે, પણ ધોતી વખતે ધ્યાન ના રાખે શું થાય? હવે ધ્યાન છે કે ડાઘ છે એનો મતલબ ખરો પછી કઈ? એટલે જે જે જ્ઞાન ફળ ના આપે જે તે સમય, એ બધું શુષ્ક જ્ઞાન કહેવાય. શુષ્ક જ્ઞાન એટલે કે ઇફેક્ટિવ નથી, તેવું જ્ઞાન છે પણ ઇફેક્ટિવ નથી, શુષ્ક છે. કારણ કે એનો ઉપયોગ નથી. ઉપયોગ કેમ નથી? કારણ કે એની જાગૃતિ નથી. જાગૃતિ કેમ નથી? એની વેલ્યુ નથી. શું નથી? 2 રૂપિયા પેલો બજાર લે એની વેલ્યુ છે, પણ આખો આત્મા ઉસરાઈ દઈએ એની વેલ્યુ ના સમજાયું. એટલે ઉદયમાં આપણને ખ્યાલ આવે છે કે હજુ આપણી જે અંદરની જે જ્ઞાન દશા છે એ હજુ પણ આ વિનાશી વસ્તુની એટલી વેલ્યુ કરે છે કે આપણે 2 રૂપિયા માટે પણ એકાકાર થઈ જઈએ અને અમૂલ્ય એવા આત્માને બાજુમાં મૂકી દઈએ. પછી પાછું આપણને કોઈ કહે કે ભાઈ આ 2 રૂપિયા માટે જવા દો ને, તમે આટલું જ્ઞાન છે, તમે શુદ્ધાત્મા છો, શું કામ? તો પાછો અંદર અહંકાર ઉછળે એનો, એમ કે 2 રૂપિયા મફત ના અપાય કે છે. મને હું ઘણી વખત લોકોને કહું, સાહેબ તમે જયારે તમારો જયારે શ્વાસ બંધ થાય ને ત્યારે કશી વસ્તુ આપ્યા વગર જ જગતના લોકો લઈ લે છે. ના સમજાયું, ના સમજાયું ને? પણ સાહેબ બંગલો મારો નામ બદલાઈ જ જાય, કોર્ટમાં ના જઈ શકો તમે. ના સમજાયું. પણ સાહેબ કેટલી મહેનતથી મેં આ ઘરનું ફર્નિચર બનાવ્યું છે, તમારું નહીં. હવે ભગવાન એવું કેવું, બસ તમારો રાઈટ ખલાસ થઈ ગયો. શું ખલાસ થઈ ગયો? વસ્તુ રહી પણ રાઈટ, શરીરનો અંત આવેલો, રાઈટ બધા ગયા. પણ ભગવાન બીજા અવતારમાં મારે મુશ્કેલી આવ્યો તો કામ ના લાગ્યા આ આગલાનું? તો કે ના લાગ્યા કામ, કુદરતનો કાનૂન છે. આ અવતારમાં ભેગું કરેલું, પ્રાપ્ત કરેલું એ આ અવતારમાં પૂરતું જ છે. સમજાય છે? એટલે આ જયારે તમે સમજો ત્યારે ખ્યાલ આવે કે ભગવાન હે જીવ તું કકરાટ સેના માટે કરે છે? તારા કકરાટ કરવાથી, તારા અપસેટ થવાથી, અથવા તો તું તારા સ્વરૂપનું ભાન ભૂલી જવાથી આ સંજોગ બદલાવાનો છે ખરો? માટે તું સ્વસ્થ થા, શાંત ચિત્તે વિચાર કર, સમજવા પ્રયત્ન કર કે આ પરિસ્થિતિ આવી છે, બરાબર છે, હિસાબ છે તે બરાબર છે, પણ તેની અંદર મારે સ્વસ્થ રહીને જ્ઞાનનો ઉપયોગ કરવો કે સંજોગોની અંદર ઉડા ઉતરી જવું? સમજાય? શું જોઈએ છે? જેની પાસે માઈક હોય આપજો. તમે કીધું કે ક્યાં છે જ્ઞાની પુરુષે એવું કહ્યું છે અંદરમાં શુક્લ ધ્યાન એટલે પોતે કોણ છે, શુદ્ધાત્મા જે ખ્યાલમાં રહે, અને બહારમાં જે થાય એની સામે તમારે અભિપ્રાય ફેરવવાનો કે આવું ન હોવું ઘટે, એમ 2 વસ્તુ કહેલી, અંદર શુક્લ ધ્યાન, બહારમાં ધ્વન ધ્યાન, આ રીતે સમજાયેલું છે અને આ સમજ આપી છે. હવે મહાત્માઓને માટે ચરણધીમાં જે 6 માવતોનો ઉલ્લેખ ને બધું આવે છે તો એ વખતે એની સ્થિતિ કેવી હોવી જોઈએ? ન હોવું ઘટે કે તો ઉદય છે? ના, ન હોવું ઘટે નહીં, આપણે ન હોવું ઘટે જ હોવું જોઈએ. ઉદય તો બહાર છે, પણ ભાવમાં શું હોવું જોઈએ? આ કારણ કે એ 6 મહાવ્રત આપણા ઉદયમાં આવે તો એ લાયક અને સહાયકમાં જાય. પુરુષાર્થમાં તો કે આવો સંજોગ, અત્યારે હું રાત્રિ ભોજન કરું છું પણ આવો સંજોગ મને પ્રાપ્ત ન હોજો, બસ. એટલે ઉદય બદલાતો નથી પણ મારો ભાવ તો બદલાય ને, મારો આશય તો બદલાય ને, મારી દ્રષ્ટિ તો બદલાય ને. એ ક્ષમાપના થઈ ગઈ, આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન તો એને થઈ ગયું. ભગવાને આ આખા આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન અવાજ કીધેલા, ભાઈ તું દ્રષ્ટિ બદલ ને.
તો તારું કામ થઈ ગયું. દ્રશ્ય નહીં બદલાય, દ્રષ્ટિ બદલી નાખ. ક્રિયા નહીં બદલાય, ભાવ બદલી નાખ. ભગવાને એવું કહ્યું છે ક્રિયા ન બદલાય, બરોબર? કારણ કે ઉદય છે અને સિદ્ધાંત જેવો. તો ગઈ વખતે તમે ક્રમિક માર્ગના સંબંધમાં એવું કહેલું કે ક્રમિક માર્ગમાં ક્રિયા ફેરવવાની છે અને અક્રમમાં ભાવ ફેરવવાનો, તો એ કેવી રીતે? કારણ કે ક્રમિક માર્ગની અંદર ક્રિયાને જ ચારિત્ર માનવામાં આવે છે. ભગવાને આજ કીધું કે બાહ્ય અને અભ્યંતર બંને તપ છે. એ તપ, બાહ્ય તપ એ અભ્યંતર તપ માં જવા માટે છે. શેના માટે છે? અભ્યંતર માં જવા. એ તમને સહાયક છે. શું છે? સહાયક છે. એ તમારું સાધ્ય નથી, એ સાધન છે. બાહ્ય તપ પણ સાધન છે, અભ્યંતર તપ પણ સાધન છે. પણ સાધન સાધ્યના લક્ષ્ય વગર કરવામાં આવે તો સંસાર ફળ છે, અને સાધન સાધ્યના લક્ષ્ય સાથે કરવામાં આવે તો મોક્ષ ફળ છે. સાધન તેનું તે જ, પણ સાધ્યના લક્ષ્ય સાથે કરો છો. એ સાધન તો ખરું, પણ એ સાધન તમે ચલાવી શકો છો ખરા? ચલાવી શકો એટલે એને કશું તમે કરી શકતા નથી, એ ઉદય એ સ્વરૂપ છે. તો પછી એની સાથે કામ કેવી રીતે લેવડાવવાની વાત આવે? હા, એટલે કે જે સાધનનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે ઉદય કર્મને આધીન, એ સાધનની અંદર આપણે જે વસ્તુ આપણા મોક્ષ માર્ગ માટે લાયક કે સહાયક ના હોય ત્યાં દ્રષ્ટિ ફેરવો કે ભગવાન મારા આવા સંજોગો ના હોવા જોઈએ. અને કોઈ કહેતું હોય કે રાત્રિ ભોજન કરો છો તો કે ભાઈ મારા સંજોગ આવા ના હોવા જોઈએ, રાત્રિ ભોજન ન કરું તો મારું ચારિત્ર જે છે એ મને આગળ લઈ જવામાં સહાયક થાય. સમજાય છે ને? એટલે આત્મહેતુ માટે છે, પણ ત્યાગ માટે નથી. પણ લોકોને આગ્રહ હોય છે એમાં. એ તો હોય તો આગ્રહ એટલે કેટલો કે એ તો શ્રાવક જ ન કહેવાય, અશ્રાવક કહેવાય. એ ભાઈ એક વસ્તુ છે, દરેકની પોતપોતાની માન્યતા જુદી હોય. જ્ઞાનીઓ ચોખ્ખું જ કહે છે સાહેબ કે મહાભારતની યુદ્ધ કરનારો, લાખો લોકોની હિંસાઓ નિહિત બનનારો અર્જુન એ જ અવતારે મોક્ષે ગયો, અને તમને એમ કહેવામાં કે કીડીને મારશો તો એ તમને નર્ક ગતિ મળશે, એવું ના સમજાયું? બરાબર. દરેકની પોતપોતાની માન્યતા છે, આપણે માન્યતાને થોડી બદલ, એને બદલવાનું છે. આપણે આપણી માન્યતા બદલી શકીએ, એને કેમ નહીં બદલી શકીએ? એની મરજીની વાત છે, એને શું માનવું એની. આપણે કે હિંસાને પ્રોત્સાહન આપવા માંગતા નથી, પણ હિંસાને તમે કરતા માનો છો ત્યાં વાંધો છે. ક્રિયા સ્વરૂપે હિંસા છે એ ઉદય કર્મ છે, પણ તે વખતે તમારો ભાવ શું છે આ ન હોવું ઘટે એ પુરુષાર્થ છે. અને છૂટા રહેવું એ સ્વભાવ છે તમારો. શું છે? છૂટા રહેવું એ સ્વભાવ છે. એ છેલ્લા અવતારમાં છૂટા રહેતા હોય એટલે એને પુરુષાર્થ ના હોય, એટલે કર્મ બંધાય જ નહીં એને. અને આપણે અત્યારે પુરુષાર્થથી છૂટા રહેવાનું, એટલે એના તું પરિણામ પછી નેક્સ્ટ બર્થમાં આવશે. હા આવે ને, આવે. તમે એનાથી આ ન હોવું ઘટે બોલ્યા એટલે તમને એ સંજોગ એ ના આવે. સમજાવે ને? તમે પોતે સાઇન નથી કરી, કુદરતનો કાનૂન કેવો છે? એક પણ પ્રકારનું કર્મ જે જીવ ભોગવે છે એના સિગ્નેચર વગર ના ભોગવે. એની સિગ્નેચર કરી જોઈએ ગયા અવતારમાં તો જ ભોગવટો આવે, ગમતો કે ના ગમતાનો. તમારા સિગ્નેચર વગર તમે કઈ રીતે ભોગવી શકો? કુદરત તમને કેટલી રિઝલ્ટ આપે? ના આપે. આપણી સિગ્નેચર છે, લાઇક અને ડિસલાઇકની સિગ્નેચર છે. આ નથી ગમતું એ સહી છે, આ ગમે છે એમાં પણ આપણી સહી છે, માટે કુદરત રિઝલ્ટ આપે છે. સહી ના આવે તો કઈ રીતે આપે? મારી વાત સમજાય છે? સિગ્નેચરની કિંમત છે. આ બેંકમાં જઈએ આપણે જાતે જ હોઈએ, આપણો પોતાનો ચેક હોય, આડું પોતાનું ખાતું હોય, રકમ ને તારીખ ને બધું લખી નાખ્યું આપણે, પછી કેમ પ્લાન કે પૈસો આપ એટલે કે સહી તો કરો. અરે હું પોતે જ છું ને, પણ તો કે તમે પોતે હોય તો સહી વગર પૈસા ના મળે. અરે પણ હું પોતે છું તોય ના મળે, મારું જ ખાતું છે, તું આઈડી જો, મારો ફોટો જો, હું જ છું. તો કે પણ સહી વગર ના આપીએ. શું કહે છે? તમે જાતે છો, હું 100% કહું તમે જ ચંદુભાઈ છો, બરાબર છે, ખાતું એ તમારું છે, પણ હું સહી વગર આપું? એવું કુદરતનું અંદર પણ તમારી સિગ્નેચર ના હોય તો કર્મ બંધાય. માટે એક પણ કર્મ જે ભોગવીએ છીએ એ આપણી સિગ્નેચર વગરનું નથી. એટલે હવે આપણે શું કરવાનું? સિગ્નેચર ફેરવી નાખવાની. જે વસ્તુ આપણા મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ ના હોય ત્યાં ન હોવું ઘટે. ભલે ક્રિયા ભલે થતી હોય,
ન ગમતી, પણ ભાવ ફેરવી નાખવાનો, દ્રષ્ટિ ફેરવી નાખવાની, બસ. હે, હું પણ અને આ મે કર્યું એ બંને અંદર માં જોઈન કરો તો એ સિગ્નેચર કહેવાય. સિગ્નેચર તો કહેવાય જ ને, બરાબર છે. જવાનું તો છે, શા માટે પ્રેમથી ન જવું? પણ એ બધા પાસે એવી સમજણ નથી હોતી ને. આ તો બે ભાઈઓ એ બાપાની મિલકતમાં કોર્ટે જાય, એ કહે છે ભલે મકાન ના મળે ઉપર જવું ત્યાં સુધી, પણ કોર્ટ તો જવાનું છે. હવે તમે આવી સમજણ આપો તો ક્યાંથી મેર પડે? તો કોર્ટે જાય પછી કોઈ, એટલે એવું હોય તો તો સારી વસ્તુ છે. આપણે ના નથી મારતા, એ હોય તો સારું કહેવાય, એમાં આપણે બે મત નથી. પણ આ કાળ જ એવો છે સાહેબ, ચીકણા કર્મો, દ્વેષથી, પકડથી, કકરારથી, કજિયાથી, કંકાસથી, આ બધા બંધાયેલા કર્મો એટલા બધા ચીકણા છે. શું છે? ભોગવટો મોટો નથી, ભોગવટાની ચિકાસ મોટી છે. શું છે? 2 રૂપિયાનું નુકસાન મોટું નથી, પણ 2 રૂપિયાની પાછળ રહેલો મારો અહંકાર છે બહુ મોટો છે. સમજાય છે? એ અહંકાર મને પજવે છે, એને નહીં મને પજવે છે, કારણ કે મારા માઇન્ડને અપસેટ કરી નાખે છે. ભયંકરમાં ભયંકર ખરાબ ભાવ એના માટે કરાવે છે, પણ તે નુકસાન મને દેખાતું, કારણ કે અહંકાર છે ને. આ સમજવાનું છે સાહેબ. આ એટલી બધી સૂક્ષ્મ ક્રિયાઓ છે, એ જ્યારે અંદર શાંત ચિત્તે વિચારો ને ત્યારે ખ્યાલ આવે કે હા હા હા, આપણે શું શું અંદર ગડામણ કરીએ છીએ, આ કેટલું નુકસાન કરી રહ્યા છે અંદર. એ જ્યારે અંદર ઓબ્ઝર્વ કરો ને તો તમને ખ્યાલ આવે, બહારથી કશું ખબર પડે, બધું ચિત્રામણ અંદર થાય છે. એક પ્રશ્ન એવો ઉભો થયો છે, એટલે એક મિનિટ, એટલે દાદા ભગવાને શું કીધું હતું કે આપણે શું કહીએ છીએ કે દરેક વ્યક્તિ કર્મ કરે ને તો ચિત્રગુપ્તના ચોપડામાં લખાય છે. ત્યારે દાદાએ કીધું ચિત્રગુપ્ત નહીં, એ બધા ગુપ્ત ચિત્રો છે. એ અંદર ચિત્ર, અંદર ગુપ્ત ચિત્રો કોઈને દેખાય નહીં એવા છે. સમજાય છે? એ ચિત્રગુપ્ત નથી, અંદર જ ચિત્રામણ છે બધું, અને આખા પેકેજનું રિઝલ્ટ કુદરત આપણને આપે છે. જેવું ચિત્રામણ એવું રિઝલ્ટ આવે છે. એટલે કુદરત તો આપણા કર્મનું ખાલી ફળ આપે છે, એની બીજી કોઈ સત્તા છે? એ સ્વતંત્ર રીતે કોઈને પણ સુખ કે દુઃખ આપવા માટે સ્વતંત્ર નથી, એ તો તમારી એક્ઝામનું ખાલી રિઝલ્ટ આપે છે. એનું કામ આટલું જ છે. માટે કુદરતને ગાળો ભાળો, ભગવાનને ગાળો ભાળો. એક ભાઈ તો કે આ ભગવાન કેવા છે, મારો હમણાં જ જન્મેલો દીકરો લઈ લીધો કે છે, આવા ભગવાન ક્રૂર છે કે છે. આમ એને દ્વેષ થાય ને માણસને, એના જીવનમાં સંજોગ આવે ત્યારે જ્ઞાની કહે છે કે હે જીવ, ભગવાન આ કશું કરનારો નથી. ભાઈ ભગવાન કે છે હું ને તું જુદા નથી આપણે. શું કે છે? હું ને તું જુદા નથી, આપણે એક જ છીએ. તો ભગવાન મને તારો અનુભવ કેમ થતો નથી? તો કે તું મારામાંથી જુદો પડી ગયો. શું થઈ ગયો? તો ભગવાન હું જુદો પડી ગયો કે તમે જુદા પડી ગયા? ભગવાન કહે છે હું તારે જુદો પડું ને તો તારું અસ્તિત્વ જ ના હોય. ના સમજાયું? ના સમજાયું ને? હું તારાથી જુદો પડી જાઉં ને તો તારું અસ્તિત્વ જ ના હોય, તું મારાથી જુદો પડી ગયો. હવે તું આ પ્રકૃતિને માને છે કે હું છું, આ પ્રકૃતિને ચલાવનારો હું છું, એટલે તારી મારી વચ્ચે અંતર શું થઈ ગયું? વધી ગયું. બાકી તું ને હું બંને જુદા એક જ છીએ. સમજાય છે ને? આ તો તું માં અમે હું માન્યું એની આ ઉપાધિ છે. બે જુદા છે. કેવા છે? એક મિકેનિકલ છે અને એક ચેતન છે, એક પરતંત્ર છે અને એક સ્વતંત્ર છે. બંને એક હોઈ શકે? ભ્રાંતિથી દાદા ભગવાન કહે છે સામીપ્ય ભાવથી, સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. અને તે એ આ સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય. જ્ઞાન એટલે જ્ઞાનના ઉપયોગથી, ખાલી જ્ઞાન સાંભળવાથી નાશ ના થાય, જ્ઞાનના ઉપયોગથી ભ્રાંતિ નાશ થાય. એટલે એમને ભ્રાંતિ નાશ કરવાની દ્રષ્ટિ આપણને આપી દીધી. હવે આપણો જેટલો ઉપયોગ એટલી એ નાશ થયેલી દ્રષ્ટિ એટલી અવસ્થામાં રહે,
અને જેટલો ઉપયોગ ના હોય એટલી આપણી જવાબદારી. સમજાય છે? એમાં જ્ઞાની પુરુષ શું કરે? જ્ઞાની પુરુષે બધા બધી ભય સંજ્ઞા આપી દીધેલી છે, છેલ્લે છેલ્લે બધું કહી ગયા છે કે અમારી આજ્ઞા પાળે તો તું અમારો, નહીં તો તારા ઘરનો. એટલે અમે એના માટે જવાબદાર છે ચોખ્ખી જ વાત એમને કરી. અને આજ્ઞા દ્રષ્ટિથી પાડવાની છે, ક્રિયાથી પાડવાનું નથી. કશું ત્યાગ કરવાનું નથી, કશું બદલવાનું નથી, કશું છોડવાનું નથી, કોઈ ક્રિયાકાંડ કરવાના નથી. દ્રષ્ટિથી પાડવાની છે. કેવી પાડવાની છે? આપણે અમનો પ્રશ્ન લઈ લઈએ, આત્મભાવમાં કેવી રીતે જીવવાનું? આત્મભાવમાં કેવી રીતે જીવવાનું? પિતામહ સાહેબ, આપણે ધારો જે વસ્તુ મને ખબર નથી, તમે મને કહ્યું પછી મને સમજણ પડી, મેં સ્વીકાર્યું, તો એ ચાર્જમાં આવે કે પછી ડિસ્ચાર્જમાં જ આવે? સ્વીકાર્યું એટલે તમને આ સમજણ ઉદય કર્મને આધીન મળી. શું કીધું? ઉદય કર્મને આધીન. એ હવે એનો ઉપયોગ કરો ત્યારે તમારો પુરુષાર્થ કહેવાય. અત્યારે મળ્યું એ તમારી પુણ્ય કહેવાય. શું કહેવાય? મળવું એ સંજોગ આધીન છે ને. તમે મને પ્રશ્ન પૂછો, મેં જવાબ આપ્યો. કોઈની સ્વતંત્રતા ઉદય કર્મ ને આધીન છે, એટલે એમાં બેમાંથી એક ને સુતા નથી, એટલે પરિણામ જ છે. આ શું છે? પણ હવે જે તમને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ આ નૈમિતિક આ નિમિત્તના કારણે, હવે એ દ્રષ્ટિનો જ્યારે જ્યારે તમે ઉપયોગ કરશો એ તમારો પોતાનો પુરુષાર્થ કહેવાશે, અને એ પુરુષાર્થને આધારે તમને ફળ આપ મળશે. બરાબર છે. અત્યારે ઉદય કર્મ છે. શું છે? ઉદય કર્મ છે. અત્યારે આપણા બેમાંથી એક નો પુરુષાર્થ સ્થૂળ ભાગમાં નથી. કયા ભાગમાં નથી? સ્થૂળ ભાગ. જેમ તમે પૂછો ને હું જવાબ આપું, આ બંને માંથી એક ભાગમાં પુરુષાર્થ નથી. પુરુષાર્થ એનાથી કેવો છે? જુદો છે. પુરુષાર્થ ઇનવિઝિબલ છે, પણ રિયલાઇઝ કરી શકાય તેવો છે. શું છે? રિયલાઇઝ કરી શકાય. સમજાય છે? અનુભવી શકાય, ફિઝિકલ ના જોઈ શકાય. બરાબર. એ શારીરિક વસ્તુ નથી. સમજાય છે? હાજી હાજી. એ અનુભવ પ્રયોગ છે. શું છે? અનુભવ પ્રયોગ. આફ્ટર એક્સપેરિમેન્ટ એ તમને એક્સપિરિયન્સ કરાવે, વિધાઉટ એક્સપેરિમેન્ટ એક્સપિરિયન્સ કરાવે નહીં. સાયન્સ છે.